નમસ્કાર જય શ્રી કૃષ્ણ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન સંચાલિત એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત ચોથા જીવન સાનિધ્યમાં સૌનો સરહૃદય આવકાર આજનું સાનિધ્ય અગનપંખ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયરનો ગુજરાતી અનુવાદ નોલેજ ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે સૌથી પહેલાં દીપ પ્રાગટ્ય કરશું જેના માટે આજના વક્તા શ્રી હરેશભાઈ ધોળકિયા તથા કમલેશભાઈ યાજ્ઞિક અને ગોવિંદ કાકાને હું આમંત્રણ આપીશ અહીં આવે કરીએ દીવો આતમ અગ્નિ થકી ભરીએ ઉડાન અપ્રતિમ ભરી બનીએ સફળતાના સુકાની શ્રદ્ધા રાખી ने आद्धाने बळवत्तर करार्थनासाठी ओम तू नारायणतु पुषोत्तमगुरुतो सीतबोधतो स्कंद विनायक सविता तू ब्रह्मचतु यः वशक्ति तुपिता प्रभुतु रुद्रविष्णोतु रामक्रोष्णतु रहीमता वासुदेवगोविश्वरूपतु चिदानन्दहरितु अद्वितीयतु अकालनिर्भयात् मलिङ्गशिबतु ॐ तत्स्री नारायणतु पुरुषोत्तमगुरुतु ओ જય શ્રી કૃષ્ણ એસઆર કે નોલેજ ફાઉન્ડેશનના અદ્ભુત ઉપક્રમ જીવન સાનિધ્યનું ચોથું સાનિધ્ય એટલે કે અગનપંખ જેના રચયિતા અને આજના વક્તા શ્રી હરીશભાઈનું હરિયાળા મેમેન્ટોથી સ્વાગત કરવા માટે આદરણીય ગોવિંદ કાકા હરેશભાઈનો પરિચય આપું તો આપણે ઓડિયો મેસેજમાં સાંભળ્યું એમ સ્વભાવે અને વ્યવસાયે શિક્ષક ખૂબ બધું લખ્યું અઢળક મનન કર્યું અને ખોબલે ખોબલે વહેંચી દીધું ગીતાજી ઉપનિષદ વિવેક ચૂડામણી અને ભાષ્યોના ઊંડા અભ્યાસો પરિવાર સાથે પ્રગાઢ રીતે જોડાયેલા તથા વિનોબાજી નેહરુજી રજનીશ દર્શક ઉમાશંકર જોશી અને ડૉક્ટર કલામ જેવી મહાન વિભૂતિઓના દર્શનનો લાવો જેમને મળ્યો છે અને આજનું આ સાનિધ્ય કંઈક વિશેષ છે વિશેષ અને પોતિકવું એ એટલા માટે કે ડૉક્ટર કલામ સાહેબ એ આપણે ત્યાં એસઆરકેમાં બે હજાર તેરમાં આવી ગયા અને આવી મહાન વિભૂતિ આ દિવસે આવી અને એમને પપ્પા સાથે આટલા ગાઢ સંબંધ હતા તો એ એક પરિવારની ભાવના જેવું હતું પ્લસ બીજું કે પપ્પાની બુક લખી અને કલામ સાહેબની વિંગ્સ ઓફ ફાયર એ બંને બુકના લેખક એક જ છે અરુણ તિવારીજી એટલે એમની સાથે પરિવાર જેવી ભાવના છે કલામ સાહેબ આપણે ત્યાં આવ્યા એમની થોડીક શોર્ટ ફિલ્મ છે એ જોશું Govind to Dholakshya, he came to my home and I know him. How he has built an empire, diamond empire. How a rough diamond stone. I come to SRK, Sri Ramakrishna Export Private Limited. At what stage it becomes a character? That is, your mission is a stone to convert as a character. હરીશભાઈને વિનંતી કરીશ કે અગન પંખના એને વિસ્તૃત કરવા અને અમને બધાને એના વિશે કહેવા માટે અહીંયા આવકારું છું આદરણીય કાકા મને જે વિષય સોંપ્યો છે એ અઘરો નથી કારણ કે આ ચોપડીનું ગુજરાતી મેં કર્યું છે બે હજાર બેમાં માં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતે એક એકથી ચડિયાતા વિશિષ્ટ વ્યક્તિત્વ આપ્યા છે ગાંધી નહેરુ વલ્લભભાઈ સુભાષ દાસ વિવેકાનંદ અરવિંદ રમણ આ બધા લોકો એક પછી એક ભારતમાં આવતા ગયા કદાચ એને હું અઢારસો પચાસ ઓગણીસસો પચાસને ભારતનો સુવર્ણયુગ હું એને કહું છું કે જેમાં કોણ ચડિયાતો કોઈ પણ ખૂણામાં જાઓ એક પાવરફુલ વ્યક્તિ બેઠી જોઈ આપણે પસંદ કર્યું પડે કોના પાસે જાવું જેમાં અત્યારે પણ પસંદ કરવું પડે છે કે કોને કં જાવું તે વખતે એનાથી ઊંધું હતું કે આમ જાઓ તો ટાગોર બેઠા હોય આમ જાઓ તો સ્વામી શિવાનંદ બેઠા હોય ગાંધીજી તો આખે હિન્દુસ્તાનમાં રખડતા હોય આ બાજુ સુભાષ બેઠા હોય આ પોંડિચેરીમાં અરવિંદ બેઠા હોય નીચે જાઓ તો એ લોકો બધા સુબ્રમણ્યમ ભારતીની બધા બેઠા હોય અરવિંદ બેઠા હોય એક એકથી ચડ્યા હતા એમના સાથે જે કામ કરનારા લોકો હતા સમાંતરે કામ કરનારા જેને આપણે સેકન્ડ ગ્રેડના લોકો કહીએ ગાંધીજીને એ બધા ફર્સ્ટ ગ્રેડના લોકો છે જેને સેકન્ડ ગ્રેડના કંઈ છે એ પણ ફર્સ્ટ ગ્રેડના જ હતા પણ આ લોકો સાથે કામ કરતા હતા એટલે કદાચ સેકન્ડ ગ્રેડ કહી શકાય એમાં મહાદેવભાઈ રાજાજી જયપ્રકાશ એ બધા એ લેવલના પણ માણસો કરતા હતા આ બધાના નેતૃત્વ નીચે આપણે સ્વતંત્રતા મેળવી આમાંથી ઘણા જણાએ પોતાની આત્મકથાઓ લખી જેમાં ગાંધી છે નહેરુ છે રાજેન્દ્ર પ્રસાદ છે બધાએ લખી કૃપલાણી છે તો કેટલાકના જીવનચરિત્રો પણ લખાણા છે આ બધા ચરિત્રો નથી ડોક્યુમેન્ટ્સ છે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ છે એમાંથી આપણે યુગનો પ્રભાવ જોવા મળે છે આ ચોપડી પણ એવી જ છે આપણે એની વાત કરશું સ્વતંત્રતા મળી ગયા પછી જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ પહેલી પેઢી વિદાય લીધી પછીની પેઢી આવી લોકોના આદર્શ રોલ મોડલ ધીમે ધીમે બદલાવવા માંડ્યા એ પેઢીમાં પણ જબરા લોકો આવ્યા જેમાં વિક્રમ સારાભાઈ છે ડૉક્ટર ભાભા છે એ બધા ને એ બધા આવ્યા એ પણ એ જ છે તો આવા વૈજ્ઞાનિકોને એવા બધા રોલ મોડલ બનવા માંડ્યા રાજકીય રોલ મોડેલ લગભગ શૂન્ય થવા માંડ્યું હવે કોઈ રોલ મોડેલ રહ્યા નહીં આગળ જે હતા એ જેને આપણે અંગ્રેજીમાં સ્ટેટમેન કહીએ છીએ એવા હતા હવે જે આવતા ગયા એ બધા પોલિટિશિયન આવતા ગયા એટલે રોલ મોડેલ પોલિટિક્સમાંથી હવે અત્યારે તો ઉદ્યોગ ક્રિકેટ ફિલ્મ ત્રણમાં અત્યારે મુખ્ય રોલ મોડેલ આપણે જોઈ શકીએ છીએ આ એસઆરકે હું જ્યારે બોલું છું તો અત્યાર સુધી તો મારા માટે એસઆરકે એટલે શાહરૂખ ખાન જ હતો જેને કહેવાય કે એ પણ એસઆરકે જ કહેવાય જ આજે એનાથી એક ચડ્યા હતા એસઆર કે છે ખબર પડી મને એટલે આ બધા રોલ મોડેલ અત્યારે હિન્દુસ્તાનમાં વિરાટ છે કે ફિલ્મ ફિલ્મમેક્ટરો અમિતાભ વગેરે છે પણ એનાથી પણ ચડિયાતા રોલ મેડલો છે દર શુક્રવારે આપે આપણે કોણ બનેગા કરોડપતિ જોઈએ છીએ તો આપણે ખબર પડે છે કે અમિતાભ કરતાં ચડિયાતા ઘણા લોકો બેઠા છે અમિતાભ એના કને ઝાંખા લાગીએ છીએ આપણે કાલે ગઈકાલનો ખાલી હપ્તો તમે જોયો હશે તો પણ ખબર પડી હશે કે ફાઉન્ડેશનની બેન અથવા એનાથી આગલામાં ડૉક્ટર અભય બંગ વગેરે આવ્યા હતા તો અમિતાભ ખખી જાય છે એવી હાલત થઈ છે અમિતાભની જે પર્સનાલિટી છે મેન ઓફ મિલેનિયમ જેને કહેવાય જબરજસ્ત માણસ અત્યારે મહાત્મા ગાંધી અને નહેરુ પછી ઇન્ટરનેશનલ માણસ માત્ર ને માત્ર અમિતાભ છે અને એ પણ અભય બંગ સામે જ્યારે બેસે ત્યારે એને ખ્યાલ આવી જાય કે આઈ એમ નથી એ લેવલના માણસો આજે પણ બેઠા છે અહીંયા પણ બેઠા હશે કદાચ હું માનું છું એટલે રોલ મોડેલ બદલાતા થયા એસીની દાયકો પસાર થવો થયો ત્યાર પછી ફરીથી નવા રોલ મોડેલ આવતા ગયા નવા પડકારો આવતા ગયા રાજકીય ક્ષેત્ર તદ્દન નબળું પડ્યું એટલે શૂન્ય નેતૃત્વ ત્યાં થઈ ગયું પણ ઉદ્યોગ વહીવટ કળા વિજ્ઞાન સોશિયલ સર્વિસીસ આ બધા થવા માંડ્યા એ વખતે લોકો તુલનાત્મક યુવાન હતા એટલે આત્મકથા બહુ ઓછી લખાતી હતી ત્યારે આવા લોકોમાંથી કોઈ આત્મકથા લખે એ એક અગત્યનો મુદ્દો વાચકો માટે બનતો હતો વીસમી સદીનો અંત આવ્યો ત્યારે બે આત્મકથાઓએ હિન્દુસ્તાનનું બહુ મોટું ધ્યાન ખેંચ્યું એટલીસ્ટ મારું તો ધ્યાન ખેંચ્યું એમાં પહેલી આત્મકથા કિરણ બેદીની પડી બે પુસ્તકો મેં એની આત્મકથા દેખાય છે સીધી આત્મકથા આપણને આઈ ડેર ચોપડી જે છે એની અથવા ગુજરાતીમાં પડકાર એની સીધી આત્મકથા છે એ મેં પછી વાંચી મારા હાથમાં જે અઠ્ઠાણું નવ્વાણુંમાં એ જે પુસ્તક આવ્યું એ પુસ્તકનું નામ હતું ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ જેનું ગુજરાતી પણ મેં જ કર્યું પાછું કિરણ બેદીને રજા લઈને હંમેશા બધું શક્ય છે કરીને કિરણ બેદી સરકારને ગમતી નહોતી સરકારને કોઈ દી હોશિયાર માણસો ન ગમે સમજી લેવાનું આડા આવે એ લોકોને કેમ સરકારમાં સરાસરી માણસો હોય બધા સરાસરીને જીનિયસ ન ગમે કોઈ દિવસ એટલે કિરણ બેદી કિરણ બેદીની જે તકલીફી હતી જ્યાં જાય ત્યાં એની બુદ્ધિ પ્રતિભા પ્રકાશે આસામમાં મોકલી તો હું બળવાખોરોને શાંત કરી દીધા દિલ્હીમાં મોકલી તો ઇન્દિરા ગાંધીની જ ગાડીને પકડી અને પાછી કોઈને નહીં નહીં અને જે હિંમત કરી એણે અને એને હેરાન કરી તો ઇન્દિરા ગાંધીએ જ માફ કરી પાછી ખૂબી છે ઇન્દિરા ગાંધી ફસ્ટ પેઢીવાળી હતી એટલે સમજી ગઈ કે આ બાઈ જીનિયસ છે ઘરે જમવા બોલાવી હતી એટલે છેલ્લી સજા તરીકે એને તિહારમાં મોકલી તિહાર જેલમાં જેલમાં બે હજાર કેદી સમાઈ શકે અને આઠ હજાર કેદી હતા અને એવા કેદી કે જેની પાસે જવાની તમે હિંમત જ ન કરી શકો એની બાજુમાં ઊભો તો તમારું નાક કાપી લે એક એકથી ચડિયાતા શ્રેષ્ઠ ખૂનીઓ હતા જેને સામે કિરણ બેદી પહેલાંનો કોઈ પણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેલમાં ગયો જ નથી કિરણ બોદી એ ધ ફર્સ્ટ વુમન કે જે એણે જેલનો દરવાજો ખોલ્યો બધાએ ના પાડી કે મેડમ ન જાઓ તમે હેરાન થઈ જાશો છતાં એણે જેલનો દરવાજો ખોલીને પ્રવેશ કર્યો છે કેદીઓ જોઈ રહ્યા કે આ કોણ બાઈ છે કે અમારા પાસે આવવાની હિંમત કરે છે અને છતાં દસ મિનિટ પછી બધા કેદીઓ એ માલિક ત્યારે બંદેહમ ગાતા હતા કિરણ બેદી પાસે અને કિરણ એને ગવડાયું પછી ત્રણેક વર્ષ કિરણ બેદી રહ્યા આઠ હજાર ખૂની કેદીઓ નોબેલ પ્રાઇઝ મળે એવા ખૂની કેદીઓ એવા આઠ હજાર ખૂની કેદીઓને વિપસ્યનાની સાધના કરાવી અને દસ દિવસની એવા બે ત્રણ શિબિર આખી દુનિયાનું મીડિયા ત્યાં પહોંચી આવ્યું કે આઠ હજાર કેદીઓને બાર બાર કલાક શાંતિથી આંખ બંધ કરીને બેસનારા બેસવું જેલરો આંખ બંધ નહોતા કરતા કે કંઈ કોણ ખૂન કરી નાખશે નક્કી નથી પણ હાઈ ક્લાસ શિબિરો કર્યા અને આખી દુનિયામાં એ પ્રસિદ્ધ થઈ ગયા સરકાર મૂંઝાઈ ગઈ કે આ તો અહીંયા થઈ સફળ થઈ ગયા હવે શું કરવું પછી તો એણે નોકરી છોડી દીધી સવાલ નથી પણ યુનોએ એને વર્લ્ડ પોલીસ ચીફ બનાવી ભારતે ફેંકી અને યુનોએ એને વર્લ્ડ પોલિસી પણ આ જે તિહારના ત્રણ વર્ષના અનુભવ છે એ ચોપડી અને અવડી જાડી લખી એનું નામ છે ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ મેં જ્યારે વાંચી ત્યારે હું બહુ જ મજા આવી એ ત્રણસો પાનાની ચોપડીને મેં પંદર પાનામાં સંક્ષિપ્ત કરી એટલા માટે કે અમે શિબિર ચલાવતા હતા એટલે વિદ્યાર્થીઓને હાથમાં એ બુક પુસ્તક મૂક્યું પુષ્કળ વિદ્યાર્થીઓને હાથમાં મૂક્યું એવી એક સંસ્થામાં મેં જ્યારે એ પુસ્તક મૂક્યું ત્યારે એના સંસ્થાના વડાને બહુ મજા આવી ગઈ મને કે આને આપણે બોલાવ્યા હોય તો મેં કો બોલાવો અમને મળવું છે એટલે એ સંસ્થાએ કિરણ બેદીને બોલાવ્યા ગાંધીધામમાં અને મને કીધું તમે હાજર રહેજો અને પછી અમારી ઓળખાણથી હું કિરણબેદી સાથે બેઠો ત્યારે મેં એને આટલા ચોપડી આપી મેં કોઈ સહી કરી દો ક્યાં હે મેં કહું આપકી આત્મકથા હે એને સહી જોયા વગર સહી ક્યાં ગુજરાતીમાંથી જોયા વગર સહી કરી દીધી પછી મેં કહું આનું ગુજરાતી કરાવું કોણ કરેગા મને કહે મેં કરી દુંગા કીજીએ કીજીએ એટલે મેં કહ્યું કોણ છાપેગા પ્રોબ્લેમ છાપના એ કોણ છાપેગા ઉસકી ચિંતા આપ મત કરો મને કે આર આર સેટ છાપે ગા આર આર સેટ પ્રકાશક છે મેં ગેરંટી તો કે ગેરંટી મેં ફોન કરી દો પછી કરું એટલે એણે ફોન કર્યો પછી મેં આર આર સેટને ફોન કર્યો મારા પ્રકાશક હતા આર આર સેટ એટલે મને ખબર હતી આર આર સેટે એક મિનિટમાં કહ્યું છાપી નાખ કરી નાખવાનું વાત કોઈ ચિંતા કર્યા વખત અને હંમેશા બધું શક્ય છે ના મેં પહેલો અનુવાદ એ આવ્યો અને જે બીજો બીજું બીજી આત્મકથા બહાર પડી તે કલામની વિંગ્સ ઓફ ફાયર મારા હાથમાં આવી લગભગ નવાણું બે હજારમાં આશરે વાંચવા માંડી ત્યારે મને થયું કે હું આત્મકથા વાંચું છું કે થ્રીલર નોવેલ વાંચું છું એવું મને થયું એક શ્વાસે જે એની પકડ છે ચોપડીની એક શ્વાસે વાંચી ગયો હું મારા એક બહુ જ ઉત્તમ વડીલ હતા હવે નથી એને મેં મૂકી આ વાંચો આ ચોપડી અદ્ભુત છે મને કે આવડી ચોપડી કેમ છે મેં વાંચો નવા પાછી દઈ જાજો ચોથે પાંચમે દિવસે એ નાચતા નાચતા બહુ ગંભીર માણસ નાચતા નાચતા મને આવ્યા કંઈક મને કે આ તો અદ્ભુત ચોપડી છે એટલે તો તમને વાંચો આપી મેં મને કે આનું ગુજરાતી થવું જોઈએ નું થવું જોઈએ કોણ કરે મેં હું કરી દઉં છાપશે કોણ ગુજરાતીમાં સૌથી મોટો સવાલ છાપવાનો હું ખૂબ છાપીએ છીએ પણ પુસ્તકો છાપવાનો સવાલ જ્યારે ઊભો થાય ત્યારે મુશ્કેલી ઊભી થાય તો એ વડીલ એક સંસ્થા શૈક્ષણિક સંસ્થા ચલાવે છે કચ્છમાં સરસ્વતમ કરીને એ કીધું હું અમારી સંસ્થા છાપશે તમે ગુજરાતી કરી દો કે એમ ના થાય કલામની રજા લ્યો મરી હું જેલમાં જાઉં મૂકું એટલે એ અમારા જે વડીલ હતા એના બેન હતા એ ઇસરોના હેડ હતા પાછા સેટ એટલે એના થ્રુ કલામની રજા કલામે એક મિનિટમાં રજા આપી દીધી કરો કે એટલે મેં પછી ગુર્જર ગ્રંથરત્નને સાધ્યું કે આને તમે છાપો અને મેં અનુવાદ કરીને બે હજાર બેમાં પ્રકાશકને આપી અને બે હજાર બેમાં એ પ્રેસિડેન્ટ થયા એટલે મેં ગુર્જરને કહ્યું જલ્દી છાપો વેચાશે તમારી ગુજરાતીમાં પાંચસો હજાર નકલ વેચવી એના કરતાં મંગળ ઉપર જાઉં સહેલું છે યાદ રાખજો અત્યારે તો હવે ત્રણસો જ નકલો છપાય છે અને હવે તો નવી વાત આવી ગઈ પ્રિન્ટ ઓન ડિમાન્ડ આવી ગઈ દસ દસ ચોપડી છાપે છે હવે પહેલી આવૃત્તિની બીજી આવૃત્તિ જે હું છે જ નહીં હજારમી આવૃત્તિ થાય ત્યાં એક હજાર નકલ થાય એવી હાલત થાય છે પ્રિન્ટ ઓન ડિમાન્ડ મારી હાલત એવી જ છે અત્યારે ભલે બસો નંબર બોલે છે ચોપડી ત્રણસો જ છપાતી હોય છે ખાલી પણ છાપી અને એવી ઉપડી ચોપડી આજે એની લગભગ એકત્રીસ બત્રીસમી આવૃત્તિ ચાલી રહી છે આજે પણ હોટ કેક જેમ એ ચોપડી વેચાય છે બે ચોપડી મેં એવી અનુવાદ કરી છે કે જેની સરાસરી ત્રીસ આવૃત્તિ થઈ છે એક આ કલામની આવે છે અને બીજી થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ ચેતન ભગતની જેની ફિલ્મ પણ ઉતરી હતી કપ કે હું કાંઈક નામ હતું ચોપડીનું આ ફિલ્મનું કાયપો આ ગુજરાતી કે હિન્દી ફિલ્મ હતી એ ચોપડીની ત્યાં ત્રીસ આવૃત્તિ લગભગ ચાલી રહી છે એમ કહું તો ખોટું નથી એટલે આ પુસ્તક વાંચવાની જે મજા છે તેમાં તે સમયનું કચ્છના અવકાશ વિજ્ઞાનનું ટોટલ ડોક્યુમેન્ટેશન માત્ર પ્રાઇવેટ આત્મકથા નથી કે અમારો કાકો હતો અને મારી મામી હતી અને આને મેં પ્રેમ કર્યો ને એવું કાંઈ જ નથી એમાં માત્ર પોતે જે વ્યવસાયિકાત્મકથા આખી ઊભી કરી છે અને કલામની તો આખી જે યાત્રા છે જીવનયાત્રા એ આપણે વાંચીએ તો માની ન શકીએ કે ખૂણામાં બેઠેલો છોકરો કઈ હદ સુધી પહોંચી શકે છે અને તે જમાનામાં યુવા ભારતના રોલ મોડેલ એકમાત્ર એ હતા જેને કહી શકાય છેલ્લા રોલ મોડેલ મને કોઈ કહે તો હું કલામ કહું છું કલામ પછી કોઈ આજ સુધી કોઈ રોલ મોડેલ નથી મોડેલ ઘણા છે પણ રોલ મોડેલ કોઈ નથી જેને કહેવાય છાપામાં ઘણા બધાના નામ આવે છે પ્રભાવિત થવા માટે પણ હું એને રોલ મોડલ રોલ મોડલ એટલે જેને જોઈને માત્ર સ્વપ્ન જોવાનો વિચાર આવે અને સ્વપ્ન સિદ્ધ કરવાનો વિચાર આવે એટલે આ બે આત્મકથાઓ અદ્ભુત છે એનું ગુજરાતી કરવાની તક મને મળી છે એના સંદર્ભમાં આપણે આગનપંખ વિંગ ઓફ ફાયરની વાત કરીએ આ પાછું એને પોતે નથી લખ્યું એના મિત્રને કહેતા ગયા જેનું નામ લીધું હમણાં અરુણ તિવારી એના સાથે મળીને એણે આ ચોપડી લખી છે અને પછી તો બીજી ઘણી એણે કલામની ચોપડીઓ બહાર આવી છેલ્લી ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એવી કોઈક ચોપડી આવી હતી એની મારી વાત શરૂ કરું તો પહેલાં હું સદભાગી એ છું કે હું કલામને પાંચ વાર મળ્યો છું પાંચ વાર મળવાની મને તક મળી છે પહેલી વાર ધરતીકંપ થયો ત્યારે એ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા એટલે વાજપેયીજીએ એને કચ્છની મુલાકાત લેવાનું કહ્યું કે જોઈએ આવું ધરતીકમમાં શું નુકસાન થયું છે એટલે મેં કહ્યું તેમ મારા વડીલના બેન ઇસરોના હેડ હતા એટલે કલામ કચ્છ આવે એટલે ઈસરોના હેડને જાણ થાય કે ઈસરો છે એ કલામની સંસ્થા છે કે કલામ આવે છે કચ્છ એટલે એણે મારા વડીલને કહ્યું કે ભાઈ તમે આવો કલામ આવે છે મળવું હતું અમારી મંજૂરી આવી ગઈ હતી ચોપડીની એટલે મળીએ કચ્છનું રાપર નામનું જે ગામ છે ત્યાં કને આવવાના હતા ત્યાં કલામ આવ્યા અડધો કલાક નિરાંત એની સાથે અમે બેઠા ખૂબ નિરાંત વાતો કરી કલામને જોયા પછી મને બે શબ્દો સમજાઈ ગયા શબ્દો જાણવા અને શબ્દો સમજવા બે જુદી ચીજ છે ખ્યાલ રાખજો જોવા જોવામાં ફરક છે સી એટલે આંખ છે માટે દેખાય છે એમનામ સી લૂક એટલે ધ્યાનથી જોવું જોવાની આપણે બધા જે ધ્યાનથી જોતા આવીએ છીએ જેને એમનામ લૂક વોચ એટલે બહુ ધ્યાનથી જોવું વોચમેન તેમ બધા જ શબ્દો એવા છે કે જેના અર્થઘટન કરતાં જો આપણે તો આપણને ખ્યાલ આવે કે શબ્દનો સાચો અર્થ શું છે દાખલા કે નમૂનો આપું તો તલીન શબ્દ છે દાખલા તરીકે તલીન એટલે કે એકાગ્ર નહીં એ સાચો શબ્દ છે પણ એનો પાયાનો અર્થ એ નથી આપણા બધા જ શબ્દો પાયામાં આધ્યાત્મિક છે બધા જ શબ્દો વેદાંતી શબ્દો છે ઉપનિષદમાંથી આવેલા શબ્દો છે હવે તલીન પણ એવો જ છે તલીન બે શબ્દોનો બનેલો છે તત્ અને લીન તત એટલે તે ઉપનિષદમાં તત એટલે ઈશ્વર તત્વમ અસી તું તે છો તલ્લીન તત્લીન ઈશ્વરમાં જે લીન હોય તે તલ્લીન કહેવાય બાકી બધા એકાગ્ર કહેવાય ખ્યાલ રાખજો તલ્લીન એટલે જે તત્વમાં લીન છે તત્ત્વમ અસી તું તે છો તો એટલે ઈશ્વર આ તલીન શબ્દ આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે શબ્દને કેમ સમજાય શબ્દને સમજવી એક જે મીઠાશ છે શબ્દની દરેક શબ્દની એમાં જો ઊંડા ઉતરી ગયા તો જિંદગી બહુ ટૂંકી પડે પડજોની એમાં કલામને જોઈને મને બે શબ્દો સમજાય પહેલો શબ્દ સમજાણો ઋષિ આપણે પુરાણમાં ઋષિઓ 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 સાંભળ્યું છે અગસ્ય અને વશિષ્ઠ અને વિશ્વામિત્ર અને વ્યાસ ને સુખદેવ આ બધા ઋષિઓ હતા આપણે ઋષિ એટલે દાઢીવાળા અને અડધા નાગા અને બેઠા પડ્યા હોય નહીં ઋષિ એટલે જીવનના તત્વ વિશે જે ચિંતન કરી રિસર્ચ કરે તે ઋષિ ઋષિ મુનિ સંન્યાસી બધા અલગ અર્થ ધરાવતા શબ્દો છે સંન્યાસીનો એક અર્થ છે મુનિનો બીજો અર્થ છે ઋષિનો ત્રીજો ઋષિ રિસર્ચ કરે છે ઋષિ સંન્યાસી નથી અને છતાં સંન્યાસી છે પણ લગ્ન કરે છે દરેક ઋષિને સરાસરી બે ત્રણ બાયડીઓ હતી એમ કહી શકાય તમે જુઓ યાજ્ઞવલ્કે બે પત્નીઓ છે એવા ઘણા છે અને આરામથી જીવતા હતા બધા ટેસ્ટથી ગમે ત્યાં જતા પણ હતા પરાસર ઋષિના દીકરા વ્યાસ પણ એની મા મત્સ્યવતી હતી પછી વ્યાસ ઋષિ વાણમાં જતા હતા અને મત્સ્યગંધા વાણ હલાવતી હતી વ્યાસને પહેલી વાર ખબર પડી કે સ્ત્રીઓ રૂપાળી હોઈ શકે છે એટલે મોહમાં પડી ગયા અને એમાંથી આ વ્યાસદેવ જન્મ્યા અને છતાં વ્યાસ ઋષિ અને પરાસર પણ ઋષિ આવું કરવા છતાં આજે હોત બંગાળમાં કર્યું હોત અને આજે વ્યાસ મુનિએ તો જેલમાં બેઠા હોત પણ તે જમાનામાં છતાંય ઋષિ જ કહેવાય વિશ્વામિત્રમાંથી પણ પહેલી શકુંતલા કે કોઈક જન્મી તો એ પણ ઋષિ કલામને જોયા પછી મને ઋષિ શબ્દ સમજાઈ ગયો મેન ઓફ રિસર્ચ તત્વ ઉપર રિસર્ચ કરનારો માણસ ઋષિ એ પહેલો શબ્દ સમજાણો અને બીજો શબ્દ મને અંગ્રેજીમાં એક શબ્દ છે ટ્રાન્સફરન્સ પારદર્શકતા કલામને તમે જુઓ તો એ શું વિચારે જ પકડાઈ જાય નિર્દોષ શબ્દ નો અર્થ કલામ કહી શકે છે તમે જોયા તો ગોવિંદ કાકા કહી શકશે અદ્ભુત નિર્દોષ નિષ્પાપ નિર્દોષ નિરંજન આ જે બધા શબ્દો છે ઇક્વલ ટુ કલા એના પાસે બેસવું કાંઈ પણ તમે વાત ન કરો તો પણ એક અપલિપ્ત થઈ જાઓ છો એવા મેં બે ત્રણ જણા જ જોયા છે કાં વિનોબાજીને જોયા છે કે જેના પાસે બેસવું એક લાવો છે વિમલા તાઈને જોયા છે કાકા સાહેબને જોયા છે દાદા ધર્માધિકારીને જોયા છે કે જેના પાસે રહેવું એ એક લાવો છે એવા છેલ્લા કલામ એ જોઈને છે એટલે પહેલીવાર અમે રાપરમાં એટલે નિલભરમાં અમે મળ્યા અડધો કલાક વાત કરી ફોટો પડાવ્યા વટ પડે એટલે પછી પંદર દિવસે બીજી વાર આવ્યા ફરીથી બોકલ્યા એમાં માત્ર સાથે જમ્યા અમે ખાલી ત્રીજી વાર એ રાષ્ટ્રપતિ થયા ત્યાર પછી પોરબંદર રામકૃષ્ણ આશ્રમે એને બોલાવ્યા સ્વામી નિખિલેશ્વરનંદ તે વખતેના હેડ હતા એણે કેટલાક એવોર્ડ જાહેર કર્યા અને મનો એક એવોર્ડ કચ્છના એક ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ એને એવોર્ડ મળ્યો એટલે અમે એને કાકા જેમ અમને કાકા કહેતા અમે એને કાકા કહેતા હતા એટલે એ એવોર્ડ લેવા જાતા હતા તો મને કે તમે હાલો તમે ઓળખો છો એને હાલો અમારે ભેગા એટલે ત્રીજી વાર ત્યારે હાથ જ લાવ્યો કાલી મળ્યાની ચોથી વાર કચ્છ ધરતીકંપ પછી સમસ્યાઓ ઊભી થઈ ત્યારે કચ્છની એક સંસ્થા અભિયાન કરીને એ લોકો કલામ પાસે ગયા એના પ્રશ્નો સોલ્વ કરવા માટે ત્યારે એ મને લઈ ગયા મને કે અમને બધાને કોઈ કલામ ઓળખતા નથી તમે આગળ જાઓ આગળ જૂના જમાનામાં યુદ્ધ થાય તો પહેલો ઊંટ રાખે ઊંટનું નગારું એટલે મને કે પહેલાં તમે બોલજો પછી અમે બોલશું એટલે રાષ્ટ્રપતિ ભવનમાં અમે જ્યારે ગયા અને કલામ આવ્યા રૂમમાં એના ત્યારે પહેલો હું ઊભો થયો મેં વંદન કર્યા અને મેં કહું સર આઈ એમ તો મને કે આઈ નો યુ ત્રણ વર્ષ પહેલાં મળ્યા હતા મને અને મને કે આઈ નો યુ યુ આર ટ્રાન્સલેટિંગ માય બુક તે વખતે હું એની બીજી કે ત્રીજી ચોપડી અનુવાદ કરતો હતો આઈ નો યુ પછી બે મિનિટ મારા સાથે વાત કરી પછી ઊંટનું નગારું બેસી ગયું અને પછી અમને વીસ મિનિટ આપી હતી રાષ્ટ્રપતિ ભવનમાં બહુ બિઝી હતા તો વીસ મિનિટ આપી હતી પણ પોણો કલાક બેઠા અને એના રૂમમાં બેસવાની જગ્યા નહોતી આખો રૂમ પુસ્તકોથી ભર્યો હતો ક્યાં બેસું એ ઇન્ટરનેશનલ સમસ્યા હતી અમારા માટે કે બેસું ક્યાં અને આટલી ગંભીર વાતો ચાલતી હતી કચ્છની સમસ્યાઓની અને ઉચીતાનો એનો ફોન આવ્યો ફોનની વાત કરી ફોનની મૂકી નાચવા માંડ્યા અમને થયું કે શું થયું કાંઈક એડિયું બેડ્યું અને શું થયું આ ઉચીતાનું કું પછી શાંત થઈને કે આપણે વર્લ્ડ કપ જીતી ગયા સેક્રેટરીનો ફોન હતો વર્લ્ડ કપ જીતી ગયા તરત જણે ફોન ઉપાડી ગાંગુલી કદાચ કેપ્ટન હતો તે વખતે ગાંગુલીને ફોન કર્યો અભિનંદન આપ્યા આ આપ્યા તે આપ્યા ફોન મૂકી પાછા એ જ ગંભીરતાથી ચર્ચા શરૂ કરી દીધી પુસ્તાલીસમી મિનિટ એનો સેક્રેટરી ત્રીજી વાર આવ્યો કે સાહેબ ફ્રેન્ચ ડેલિગેશન બારું પૂછે એટલે એને કહ્યું આઈ એમ માફી માગીએ મારી કે સોરી કે આપણો ટાઈમ પૂરો નથી થયો હજી પણ વાંધો નહીં આઈ એમ કમિંગ ટુ કાચી કે આવી નથી ગયા એ ચોથી વાર મળ્યા અને પાંચમી વાર રાષ્ટ્રપતિ પદ પૂરું થયું તે પહેલાં છેલ્લી વાર એકવાર કચ્છમાં આવ્યા ત્યારે મેં રમતમાં ઈમેલ કર્યો કે મારે તમને મળવું છે મને ખબર હતી કે સરકારમાં તો ઈમેલ વિમેલનો કોઈ અર્થ જ નથી કોઈ જવાબ એ ના આપે એટલે મેં મોજ ખાત ઈમેલ કર્યો હતો પણ ચોથે દિવસે કલેક્ટરનો માણસ દોડતો દોડતો આવ્યો મને કે તમને કલામ બોલાવે છે ગભરાઈ ગયો હતો મેં કહ્યું એમ તો કે તમારો ઈમેલ એને મળ્યો છે અને કલેક્ટરને આજ્ઞા કરી છે કે આ ભાઈને પાસ આપી દો મારે મળવું છે હું તો ગદગદ થઈ ગયો કલામ જેવો આટલો બિઝી માણસ વર્લ્ડમાં બિઝીએસ્ટ માણસ મારા ઈમેલનો જવાબ આપ્યો મારા જેવા નવ જણાનો ઈમેલનો જવાબ આપ્યો અને દસ જણાને મળ્યા આવી મળ્યા પાંચ મિનિટ પાંચ જ મિનિટ વાતો કરી અને હું જાબા ઊભો છો ત્યારે મને કે ફોટો બોટો પડાવવો છે મારા સાથે વાહ આ આવી તક કોણ આપે મેં કહું મેં કહું સાહેબ આપની ઈચ્છા હોય અરે ઈચ્છા શું મને કે ફાળો પડાવ્યો ફોટોગ્રાફરને બોલાવ્યો ભેગું રૂડા રૂપાળા મેં ઊભા બે જણા હાઈ ક્લાસ ફોટો પાડ્યો મને કે જાઓ મળી જશે તમને ફોટો એક અઠવાડિયા પછી રાષ્ટ્રપતિ ભવનમાંથી પોતાની બે નકલ અપ ટુ ડેટ મને એણે મોકલાવી દીધી ત્યાર પછી કલામ મળ્યા નહીં અને મજાની વાત એ છે કે કલામ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા હોય ભલે ઓળખા પણ હી વોઝ બેઝિકલી એ ટીચર ટીચર હતા અને સાચા ટીચર હતા એની નિશાની એ કે છેલ્લે યુનિવર્સિટીમાં લેક્ચર કરતે કરતા પડી ગયા યુનિવર્સિટીમાં લેક્ચર કરતા કરતા ટીચિંગ કરતે કરતે પડી ગયા છે આ કલામની આત્મકથા વાંચવી એ લાવો છે મારી દૃષ્ટિ જેણે પણ વાંચી હશે એને ખબર હશે કેવી મજા આવે છે અને જેણે પણ નથી વાંચી એને હવે ખબર પડશે કે કેટલું ગુમાવ્યું છે જેમ મહાત્મા ગાંધીની આત્મકથા ન વાંચીએ તો આપણે ઘણું બધું ગુમાવીએ છીએ યોગી કથા મૃત ન વાંચીએ તો આપણે કેટલું બધું ગુમાવીએ છીએ તેમ કલામ પણ એ જ લેવલમાં આપણને જોવા મળે છે એટલે આ રીતે પાંચ વાર એને તક મળી અને એની ચાર ચોપડી ચાર પુસ્તકોનો અનુવાદ કરવાનો પણ તક મળી ગઈ વૈજ્ઞાનિક સલાહકાર તરીકે જોયા રાષ્ટ્રપતિ તરીકે જોતા અને રિટાયર્ડ થતાં પણ એને જોયા એટલે મને એમ થાય છે કે આપણે કોઈ ઋષિઓને બીજાને તો મળ્યા વિશ્વ મિત્રો વશિષ્ઠને મળ્યા નથી મળવાની શક્યતા નથી અને અત્યારે એવા કોઈ વિશ્વામિત્રો છે નહીં જે છે એ બધા સેકન્ડ થર્ડ ગ્રેડના સાધુઓ છે એટલે આપણે કહી શકીએ નથી પણ કલામ સાધુ ન હોવા છતાં એ લેવલના જેને કહેવાય સંન્યાસી ગ્રહસ્થ અને મલ્ટી પર્સનાલિટી નવરા બેઠા હોય તો સિતાર વગાડે વીણા વગાડે અવડા બીઝી રૂમમાં વીણા પડી હતી રાષ્ટ્રપતિ ભવનમાં અને ઠેઠ બાર સુધી અમને મૂકવા આવ્યા પછી હું એ કોઈને મૂકવા નથી જતો કોઈ દિવસ અને એ અમને મૂકવા આવ્યા જેને અમે કોઈ અગત્યના માણસો હતા અને કાંતિચેન સ્વ સાથે વાત કરતાં કહ્યું કાંતિચેન સ્વ બહુ જ ક્રિએટિવ માણસ હતા કચ્છમાં ગજબનું કામ કર્યું છે એણે કે હું તમને મળવા સ્પેશિયલ આવીશ એ લેવલના પોથી કાપણું એક પુસ્તાલીસ મિનિટમાં એણે કરી દીધું હતું તો આ છે કલામ જનરલ એની વાત કરીએ તો પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ રામેશ્વરમમાં એમનો જન્મ થયો એના પિતા અશિક્ષિત હતા હોળી ચલાવતા હતા અને નાના બીજા કામો કરતા હતા પણ એના પિતા જૈનુદ્દીન અને રામેશ્વર મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી બે મિત્રો હતા જુઓ મુસ્લિમ અને હિન્દુ બે જણા સખત મિત્રો હતા અને એ લોકો વાતો કરતા હોય ત્યારે કલામ લખ્યું છે હું બાજુમાં બેસતો અને બાળપણમાં જે પ્રભાવ પડવો શબ્દ આપણે કહીએ છીએ આ બંનેનો કોમન પ્રભાવ કઈ રીતે એ પછી જોશું એના ઉપર પડ્યા ઉપરાંત એના બે સંબંધીઓ જલાલુદ્દીન અને સમસુદ્દીન એણે પણ એને ખૂબ સરસ ગાઈડન્સ આપ્યું અને આંખમાં વિસ્મય આંજ્યું દુનિયા જોવાની પ્રેરણા ભાગે કુટુંબીજનો કુટુંબની સેવા કરજે બીજું કાંઈ કરતો નહીં બધું બીજું બધું ભૂલશો પણ મા બાપને ભૂલશો નહીં ગમે તેવા આવે તોય ભૂલશો નહીં એ જે આપણી સજા છે કુટુંબમાં બંધાઈ રહેવું એને કારણે નેવું ટકા યુવાનો ખલાસ થઈ જાય છે આ બે સગાઓએ અને ઇન્ક્લુડિંગ એના બાપે આંખમાં સ્વપ્ન આવજ્યા પરિણામે કલામનો ઉછેર એ રીતે થયો બાળપણમાં છાપા વગેરે પણ વેચ્યા એ પણ પ્રવૃત્તિઓ કરી પ્રાથમિક શરીર શિક્ષણ રામેશ્વરમમાં જ લીધું એની સ્વાર્ટ્સ હાઈસ્કૂલમાં ઇયાદુરાઈ સોલોમન જેવા બેસ્ટ શિક્ષક પાસે સાદો શિક્ષક હતો પણ એણે એ પછી વાત કરશું એના પાસે શિક્ષણ લીધું ત્યાંથી ત્રિચિના પલ્લીમાં સેન્ટ જોસેફ કોલેજમાં એ ગયા અને ટેકનોલોજીમાં બીએસસી થયા ત્યાર પછી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એરોનોટિકલ ઇન્જિનિયર એક માછીમારનો દીકરો ક્યાં 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 પોતો એમઆઈટીમાં થઈ ગયા અને બહાર નીકળ્યા ત્યારે એને સીધી બે ઓફર આવી એક એરફોર્સમાં ઓફર આવી અને બીજી ડિરેક્ટર ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન બેમાં ઇન્ટરવ્યૂ આવ્યા હવાઈ દળમાં એને જોડાવું હતું પણ એક જ નંબર પાછળ રહ્યા અમે રિજેક્ટ થઈ ગયા આઠ જણા લેવાના હતા પણ એનો નવમો નંબર આવ્યો એટલે એ ન થઈ શક્યા અને આ બીજી સંસ્થામાં એ જોડાના એ દરમિયાન ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટ મેન્ટલ રિસર્ચ ટીઆઈએફઆર એના ડાયરેક્ટર એનજી કે મેનન સાથે એને પરિચય થયો અને એને ધ ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ રિસર્ચ ત્યાં ઇન્જિનિયરોના ઇન્ટરવ્યૂ જે ગોઠવ્યા હતા એમાં આ મેનને એમને બોલાવ્યા પણ ઇન્ટરવ્યૂ લેનાર વિક્રમ સારાભાઈ હતા વિક્રમ સારાભાઈ વિશે હું ત્રણ ત્રણેક કલાક નિરાંત બોલી શકું એમ છું એ દરેક વ્યક્તિત્વ જોખમી છે બહુ જોખમી વ્યક્તિત્વ છે અને એણે એને ઇન્ટરવ્યૂ લીધો અને એના કહેવાથી થુંબામાં કેરાડામાં એ જોડાયા અને અહીંથી એનું લાઈફ મિશન શરૂ થયું વીસ વર્ષ દરમિયાન એમણે રોહિણી એસએલવી પૃથ્વી ત્રિશુળ અગ્નિ નાગ આકાશ અને બ્રહ્મોસ જેવા મિસાઇલ્સ ગાઈડેડ મિસાઇલ્સ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમાં એણે કામ કર્યું અને એમના કારણે આખા ભારતની છાપ પડી ગઈ કે ભારત હવે સબળ થતું જાય છે કેમકે જેણે એમને આમાં મૂક્યા એ બધા તો એક પછી એક ચાલતા ગયા મેનન ગયા સતીશ ધવન ગયા વિક્રમ સારાભાઈ ગયા પછી આ સિનિયર થઈ ગયા એટલે આ બધામાં એણે મુખ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું અને છેલ્લે તે ડીઆરડીઓ નામની સંસ્થામાં ગયા અને ત્યાં કામ ચાલુ રાખ્યું એટલું અદ્ભુત કામ કર્યું કે સરકારને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ આપવાની ફરજ પડી એક ઓગણીસો એકસઠમાં સાઠમે વર્ષે નિવૃત્ત થયા એ પોતે તો વંચિત બાળકો માટે સ્કૂલ ઊભી કરવા માગતા હતા પણ સરકારે એને છોડ્યા નહીં અને જવાબદારીઓ સોંપી અને જુદું જુદું કામમાં એને રોક્યા અહીં એની આત્મકથાનો પહેલો ભાગ પૂરો થાય છે એના આત્મકથાનો બે ભાગ છે બીજો ભાગનું નામ કદાચ ટર્નિંગ પોઈન્ટ કે એવું કાંઈક નામ છે મને યાદ નથી બંને ગુજરાતીમાં આવી ગઈ છે તો અહીંયા આત્મકથા અટકે છે પહેલાં સાઠ વર્ષની આત્મકથા એ આપણને આપે છે પછી સંરક્ષણ પ્રધાનના સલાહકાર થયા પછી વડાપ્રધાનના સલાહકાર થયા અને છેલ્લે રાષ્ટ્રપતિ થયા અને એને રાષ્ટ્રપતિ વાજપેયી જ પસંદ કરી શકે એ એકવલ લેવલના માણસો હતા બે જણા જેને કહેવાય લાઇક માઇન્ડેડ જેને કહીએ છીએ આપણે અંગ્રેજીમાં એ લાઇક માઇન્ડેડ જ કરે એનાથી નાનો માણસ એને સ્વીકારી જ ન શકે જે મોટો માણસ હોય અને હું મોટો માણસ હોય ખબર નથી એવો માણસ હોય એ જ બીજા મોટા માણસને પસંદ કરી શકે છે બાકીના એને ઓળખી જ ન શકે આપણે ભારતમાં હજારો માણસોને પૂજી શકીએ છીએ પણ ઓળખી નથી શકતા એ આ રાખવાનું છે પૂજી ખૂબ શકીએ છીએ આપણા બધા મહાન માણસોને પશ્ચિમે ઓળખ્યા છે આપણે નથી ઓળખ્યા વિવેકાનંદને અમેરિકાએ ઓળખ્યા યોગાનંદને અમેરિકાએ ઓળખ્યા સ્વામી રામને અમેરિકાએ ઓળખ્યા નહેરુને અમેરિકાએ ઓળખ્યા ગાંધીને તો ઓળખ્યા સવાલ નથી તેમ વાજપેયી એને ઓળખ્યા એટલે છેલ્લી વાર જ્યારે આવ્યા ત્યારે મેં એને કીધું કે કલામ સાહેબ બીજી વાર ઊભું છે ચૂંટણીમાં શું વિચાર છે કે ના વાજપેયી જાય છે અને બીજો મને સહન ન કરશે ને કદાચ હું જઈને સહન ન કરશું આ લેવલ ઉપર આવી ગયા કલામી હોય ને પછીનો નેતા અહીંયા હતો સીધો એટલે અલબત્ત પછીના નેતા મનમોહનસિંહ હતા એટલે કોઈ સવાલ નહોતો એ પણ એટલો જ ઇક્વલી ગ્રેટ હતો પણ આને સામેથી પસંદ ન કર્યું ના આઈ વોન્ટ ટુ ટીચ પછી કામરાજ યુનિવર્સિટીમાં એ વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરતા હતા આખી દુનિયામાં ફરતા હતા અને પોતાની એક સંસ્થા છે નામ ભૂલી ગયો એ સંસ્થામાં પણ એ કામ કરતા હતા આ સાઠ વર્ષની જે કામગીરી એણે કરી એને એનું આપણે પૃથ્થકરણ ત્રણેક રીતે કરીએ બહુ લાંબુ પૃથ્થકરણ છે પણ હું ટૂંકમાં આમ જમ્પિંગ તરીકે તમારી સામે રજૂ કરું છું પછી કોઈ સવાલ હશે જવાબ આપીશ કલામ કલામ કેમ બન્યા અથવા કોઈ પણ વ્યક્તિ જેવી બને છે તેવી કેમ બને છે આપણા બધા ઉપર પુષ્કળ લોકોનો પ્રભાવ હોય છે આપણને ખબર નથી હોતી એવો પ્રભાવ હોય છે આજે હજારો છોકરા ક્રિકેટ રમે છે કારણ કે વિરાટ કોહલીને જુએ છે આજે આજે હજારો છોકરીઓ નાટક ચેટક ફિલ્મમાં જાય છે કારણ કે આલિયા દીપિકાને જુએ છે એનાથી પ્રભાવિત થઈને જાય છે અત્યારે એવા છે કે આ નવા પહેલવાનો પેરિસ ઓલમ્પિકવાળા વગેરે જે આવ્યા એ બધાને જોઈને છોકરાઓ દોડવા માંડ્યા છે પહેલવાન થવા માંડ્યા છે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ પ્રભાવોથી આપણું વ્યક્તિત્વ બને છે આપણે સુખી છીએ કે વિચારતા નથી કે મારા ઉપર કોનો પ્રભાવ છે વી આર વેરી હેપી કે થિંક વી ડોન્ટ થિંક પણ જો એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે કે આપણા ઉપર કેટ કેટલા લોકોનો પ્રભાવ હોય છે આપણે જે બોલીએ છીએ એ પણ એકચુઅલી કોઈકના વાક્યો બોલતા આવીએ છીએ ક્યાંક મા બોલી હોય ક્યાંક બાપ બોલ્યા હોય ક્યાંક શિક્ષક બોલ્યા હોય તો આના ઉપર કોનો પ્રભાવ પડ્યો ત્રણ જાતના પ્રભાવ પડ્યા છે એક ચાર જાતના એક સગાઓના બે શિક્ષકોના ત્રણ વ્યવસાયિક લોકોના પ્રભાવ અને ચાર અન્ય લોકોના પ્રભાવ આનું હું નામ બોલી જઈશ તો વિષ્ણુ સહસ્ત્ર નામ જેટલા નામ છે એટલે બે બે મિનિટ બધાનો પરિચય આપીને તમને ખ્યાલ આપું છું પહેલો પ્રભાવ પિતાનો ફરજિયાત પ્રભાવ છે જે એના પિતા દિન બહુ અઘરા નામ છે એ એ કેટલો પ્રભાવ પડ્યો કલામ પોતે લખે છે કે મારા સમગ્ર જીવન દરમિયાન મેં મારા વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં પણ મારા પિતાને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે મારા પિતા મારી સામે પ્રગટ કરેલા સત્યોને સમજવાનો મેં પ્રયત્ન કર્યો છે આ પહેલો પ્રભાવ પિતા અશિક્ષિત છે નિમ્ન મધ્યમ વર્ગના સાદા ધાર્મિક માણસ છે પણ એના પાસે આત્મસૂત છે બાળપણમાં પુત્ર સાથે જણાવી સમકક્ષ હોય એવી રીતે વાતો કરે છે અને પુત્રને ડાહપણ અને આધ્યાત્મિકતાથી ભરી દે છે જે પુત્રને આખી જિંદગી કામ આવે છે કલામ જ્યારે હાઈસ્કૂલ જવા રામનાથપુરમ જાય છે ત્યારે પિતા એને શું કહે છે જુઓ મોટાભાગના છોકરાઓને તો બહાર ભણવા જવા કોઈ દેતા જ નથી મમ્મીઓને ગમતું જ નથી ત્યારે અહીંયા પિતા શું કહે છે કે અબ્દુલ કલામનું નામ છે અબ્દુલ વિકાસ કરવા માટે તારે જવું જ પડશે એ હું જાણું છું શું સીધલ પક્ષી માળા છોડી એકલું સૂર્ય તરફ ઉડાન નથી કરતું તારે તારી મહત્વાકાંક્ષાના પ્રદેશમાં વસવાટ કરવા તારી સ્મૃતિની ભૂમિમાં રહેવાની પ્રબળ ઈચ્છાને જતી કરવાની છે અમારો પ્રેમ તને કદી નહીં બાંધી રાખે અમારી જરૂરિયાતો તને કદી નહીં પકડી રાખે જે બિગેસ્ટ પ્રોબ્લેમ છે છોકરાઓ માટે મા બાપ પકડી રાખે છે ત્યારે આ એક અશિક્ષિત બાપ આટલી સિઘલ પક્ષી તરીકે સરકાવે છે કલામના માતા ખચકાય છે નેચરલી ત્યારે એના પિતા ખલીલ જીબળનનું એક વાક્ય કહે છે કે તમારા બાળકો કાંઈ તમારા નથી એ પોતાને પ્રગટ કરવા માગતા જીવનના પુત્ર પુત્રીઓ છે એ તમારામાંથી નહીં તમારા દ્વારા આવે છે તેમને તમારો પ્રેમ આપો પણ તમારા વિચારો ના આપો કારણ કે એમના પોતાના સ્વતંત્ર વિચારો છે આ એક મોટી કવિતામાંથી એણે લખ્યું છે પિતાનો પ્રભાવ કેવો છે આ અચ્છા ટ્રેનમાં બેસે છે ત્યારે એના પિતા કહે છે કે આ ટાપુ રામેશ્વરમ આ ટાપુ તારા શરીર માટેનું નિવાસ સ્થાન છે પણ તારા આત્મા માટે નથી તારો આત્મા તો આવતીકાલના ઘરમાં રહે છે જેની રામેશ્વરમમાંથી અમારા કોઈ પણ મુલાકાત લઈ શકવાના નથી શું વાક્યો છે તમે વિચાર કરો ડબલી અધર થઈ જાશ એવા અદભુત વાક્યો બોલે છે એટલે કલામનો પ્રભાવ લગતા કલામ લખે છે કે જેમ મારા પિતા પોતાના જોડા બહાર કાઢી બંદકી માટે મસ્જિદમાં પ્રવેશ થયા તેમ હું પણ મારી બધી સમસ્યાઓને બહાર મૂકી અમારી એસેમ્બલી શોપમાં પ્રવેશ કરતો હતો કલામના એક સગા જલાલુદ્દીન મૃત્યુ પામે છે ત્યારે કલામ બહુ શોક સંસપ્ત થઈ જાય છે ત્યારે એના બાપ કહે છે કે બાપ વિશે કહે છે કે મારા પિતાએ મારા હાથને લાંબો સમય સુધી પકડી રાખ્યો એની આંખમાં આંસુનું ટીપું તું તે બોલે અબ્દુલ તું જોતો નથી કે ખુદા પડછાયોને કેવા લાંબા ટૂંકા કરે છે જો એની ઈચ્છા હોત તો એને સ્થિર રાખ્યા હોત પણ તે સૂર્યને સૂર્યને તેના માર્ગદર્શક બનાવે છે જે ધીમે ધીમે ટૂંકો થતો જાય છે બેટા અલ્લાહમાં વિશ્વાસ રાખીને જીવું લાંબુ વાકે છે હું એટલું જ બોલું છું અને પિતા જ્યારે મૃત્યુ પામે છે બહુ લાંબુ જીવ્યા હતા એના પિતા પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કુટુંબ વિશે આખા પુસ્તકમાં ભાગ્યે જ બે ચાર લીટી લખનાર કલામ એક ફકરો પોતાના પિતા વિશે લખે છે એ કહે છે કે દુનિયાવી રીતે તો એક અત્યંત વૃદ્ધિમુખ વ્યક્તિનું મૃત્યુ થયું હતું એના માટે કોઈ શોક જાહેર ન કરાયો કોઈ ધ્વજ અડધી કાઠીએ ન ઉતર્યો કોઈ છાપાએ મૃત્યુની નોંધ પણ ન લીધી તેઓ કોઈ રાજકારણી વેપારી કે વિદ્વાન પણ નહોતા તેઓ તો એક સાદા અને પારદર્શક વ્યક્તિ હતા તેઓ હંમેશા પરમ મૂલ્યવાન એવી ભલાઈને અનુસર્યા હતા અને જીવનમાં જે કાંઈ કરુણામય અવતારી ભર્યું ઉમદા હતું એને પોતાના જીવનમાં પૂરતી તક આપી હતી આવું ઉતાવળે બોલી જાઉં છું પણ નિરાંત જો તમે વાંચો કરો તો ફરીથી કહું છું એક એક શબ્દ આનો બહુ મહત્ત્વનો છે આ પહેલો પહેલો પ્રભાવ પહેલી અસર બીજી અસર લક્ષ્મણ શાસ્ત્રી પહેલાં રામેશ્વરમના પૂજારી પિતા પછી કોઈને આદર એણે આપ્યો હોય તો લક્ષ્મણ શાસ્ત્રીને આપ્યો છે એના વિશે લખે છે કે મારા બાળપણની જે મધુર સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એક હું આ બે વડીલોને પરંપરાગત વસ્ત્રોમાં ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગુલ થતાં જોઈ રહ્યો છું ચુસ્ત હિન્દુ આજે જેને હિન્દુત્વ કહેવાય છે એવા ચુસ્ત હિન્દુ લક્ષ્મણ શાસ્ત્રી એના મનમાં હિન્દુ મુસ્લિમ વિશે કોઈ ભેદભાવ નહોતો પોતાના પુત્ર રામાનંદ શાસ્ત્રી અને કલામને સમાન ગણતા એકવાર શાળામાં શિક્ષકે રામાનંદને મુસ્લિમ કલામથી જુદો બેસાડ્યો એ લક્ષ્મણ શાસ્ત્રીને ખબર પડતા તરત શિક્ષકને બોલાવી બાળકોની હાજરીમાં બાળકોની માફી મગાવી કે માફી માગ કે આ બેને જુદા કેમ કર્યા આ જેવો તો દેશદ્રોહી જાય થતી એણે માફી મગાવી લક્ષ્મણ શાસ્ત્રીનો પ્રભાવ કલામના આખા કુટુંબ પર પણ દેવા માગે છે કલામને બાળપણમાં એની મા જે વાર્તાઓ કરતી રામાયણ વગેરે એ પણ કદાચ લક્ષ્મણ શાસ્ત્રીજીનો પ્રભાવ હતો એમ કહી શકાય વ્યવસાયિક જગતમાં પણ અનેક પળોએ ડૉક્ટર કલામને લક્ષ્મણ શાસ્ત્રી યાદ આવે છે નંદી હોવર ક્રાફ્ટ એણે બનાવ્યું લક્ષ્મણ શાસ્ત્રી શિવ મંદિરના પૂજારી હતા કદાચ નંદી ત્યાંથી નામ લીધું હોય એમ આપણે કહી શકાય એક પ્રોજેક્ટ અચાનક બંધ થઈ ગયો ને નિરાશ થઈ ગયા ત્યારે એને શાસ્ત્રીજીના શબ્દ યાદ આવ્યા કે સત્યને ખોજો તે તમને મુક્ત કરશે ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ લક્ષ્મણ શાસ્ત્રીએ ગાયેલા ગીતાના શ્લોકો એના મગજમાં રમતા હતા જ્યારે જ્યારે સિદ્ધિ કે ખિતાબ મળતા હતા ત્યારે પિતા સાથે લક્ષ્મણ શાસ્ત્રીને ઓલવેઝ યાદ રાખતા હતા કલામ પાસે જે અસાધારણ સહિષ્ણુતા મૃદુતા વિશાળતા છે તે પિતા સાથે આ લક્ષ્મણશાસ્ત્રીના સત્સંગનું બહુ મોટું પ્રમાણ છે એ આ આત્મકથામાં આપણે જોઈ શકીએ છીએ આ બીજો પ્રભાવ ત્રીજો પ્રભાવ બે સગા જલાલુદ્દીન અને સમસુદ્દીન જલાલુદ્દીન કલામથી પંદર વર્ષ મોટા હતા છતાં મૈત્રી ભાવ રાખતા બાળપણથી કલામનો પ્રતિભાને ઓળખનારા પહેલાં વ્યક્તિ હતા એટલે બાળપણમાં જેને આઝાદ કહીને એ સંબોધતા હતા રોજ દરિયા કિનારે લઈ જાય પોતે ભણ્યા નહોતા એટલે કલામને ભણવા માટે ખૂબ પ્રોત્સાહિત કરતા હતા કલામની કોઈ પણ સિદ્ધિને પોતાની સિદ્ધિ માનીને ઉજવતા હતા અને કલામ સાથે ઓલવેઝ બહારના વિશાળ વિશ્વની વાતો એ કરતા હતા એટલે અંગ્રેજીમાં એક ચોપડી છે જી વેલ્સની કદાચ બ્રેવ ન્યૂ ના આલે બ્રેવ વર્લ્ડ કરીને એક નવલકથા છે તો અત્યંત સાંકડા રામેશ્વરમમાં આવા જલાલુદ્દીન કલામને બ્રેવ ન્યૂ વર્લ્ડનો પરિચય આપતા હતા એમ કહી શકાય આપણાથી જલાલુદ્દીન સાથે મુખ્યત્વે આધ્યાત્મિક વાતો થતી અને જલાલુદ્દીન એવી રીતે વાત કરતા કે જેણે ખુદા પોતાના ભાઈબંધ હોય એવી રીતે એ એના સાથે વાતો કરતા હતા એવા જ બીજા શમસુદ્દીન હતા એ વર્તમાનપત્રો વેચતા હતા કલામના શબ્દોમાં રામેશ્વરમ શહેરના લગભગ હજાર જેટલા શિક્ષિત લોકોની વાંચન ભૂખ સંતોષનાર આ એક વ્યક્તિ સંસ્થા હતા એની સંગતથી કલામ છાપવા વાંચવા લાગ્યા થોડી વખત મદદનીશ પણ બન્યા સમસુદીને એને પૈસા આપતા કામ કરવાના છાપું લેવા જાય વેચવા જાય પૈસા પણ આપતા હતા કલામ કે છે આજે અડધી સદી પછી પણ હું પ્રથમવાર પૈસા કમાવું એ જે ગૌરવ લાગણી અનુભવી હતી તે આજે બીજી ગમે તેટલું મળે અનુભવી શકતો નથી હું કે બંને જણા કલામને કેટલા ચાહતા હતા એના વિશે કહે છે કે રામનાથપુરમ ભણવા ગયા તો બંને જણાને મૂકવા ગયા રામનાથપુરમ નોકરી દરમિયાન તે અમેરિકા ગયા તો મુંબઈ એરપોર્ટ સુધી મૂકવા ગયા અને જલાલુદ્દીનને કહ્યું આઝાદ અમે તને હંમેશા ચાહ્યો છે અને અમને તારામાં શ્રદ્ધા છે અને તારામાં ગૌરવ છે હજી તો કલામ યોઝ સ્ટુડન્ટ ત્યારે આ એને કહી શક્યા હતા બંને વિશે કલામ ભરપેટ પોતાની પ્રશંસા કરે છે જ્યારે જલાલુદ્દીન મૃત્યુ પામે છે ત્યારે પણ કલામ બહુ જ પીડા અનુભવે છે અને ખૂબ સારી અંજલિઓ આપે છે એટલે માતા પિતા પાસેથી કલામ દાપણ શીખ્યા અને આ બંનેએ કલામને પાંખો આપી અને કલામ જે અસામાન્ય બન્યા એમાં આ બંને જણા મોટો ભાગ ભજવે છે ત્યાર પછી પ્રભાવ આવે છે શિક્ષકોનો કયા કયા શિક્ષકો છે પહેલાં પ્રાથમિક શાળામાં એને શિબ્ર સુબ્રમણ્યમ અય્યર અત્યંત રૂઢિચુસ્ત હિન્દુ જુઓ આ હિન્દુસ્તાનની વિશિષ્ટતા જુઓ આજે જે નથી આ જે આપણે પીડા આપે છે આ જે અવ્યવસ્થા અને આથી એંશી નેવું વર્ષ પહેલાં કેવી વાત છે અત્યંત જૂનવાણી ભણસ અતિ રૂઢિચુસ્ત પત્ની પણ પોતે બળવાખોર અને કલામને પોતાના રસોડામાં બેસીને જમાડતા ચુસ્ત હિન્દુ ચુસ્ત શબ્દનો અર્થ ડિક્શનરીમાં જોઈ લેજો કે ચુસ્ત કોને કહેવાય આજે હોય તો લિન્ચિંગ શબ્દ એના માટે વાપરી શકીએ આપણે એવા ચુસ્ત છતાં કલા અને એની બહુ વિરુદ્ધ વહુને જમાડે ને પણ આ પોતે બનાવીને રસોઈ જમાડતા હતા વહુ એ વિરોધ કર્યો તો બીજે થોડી બીજી વાર બોલાવે એને અને એને જમાડ્યા ઠંડી તાકાતવાળા શિક્ષક હતા પણ એ પણ કલામને પહેલેથી જ ઓળખી ગયા એના સાથે કલાકો ગાળતા કહેતા કે કલામ તને હું એટલો વિકસિત જોવા માગું છું જેથી તું મોટા શહેરની શિક્ષિત લોકોની સમકક્ષ સમકક્ષભો રહે એક નાનો શિક્ષક પ્રાઇમરી કલામને કઈ રીતે ઓળખે છે તો હાઈસ્કૂલમાં મળ્યા સોલોમન ઇયાદુરાઈ સોલોમન એ બીજા શિક્ષક મળ્યા એ પણ કલામની પ્રતિભાને સમજી ગયા અને કહેતા જીવનમાં સફળ થવા અને ધાર્યા ઉચ્ચ પરિણામો મેળવવા તમારે ત્રણ પ્રબળ અને શક્તિશાળી પરિબળોને સમજવાના અને નિયંત્રિત કરવાના છે ઈચ્છા માન્યતા અને અપેક્ષા કલામેન એન્ડલી આપતા લખે છે કે સોલોમને શીખ્યું કે હું જે ઈચ્છું તે બને પહેલાં મારે તીવ્ર ઈચ્છા ઊભી કરી એવું પૂર્ણ ચોક્કસ બનશે એવું જ માનવાનું તે એક મહાન શિક્ષક હતા કેમ કે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા હતા સોલોમન સરે મારી આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચી પહોંચાડી અને મને શિક્ષણથી વંચિત એવા મા બાપના પુત્રને દ્રઢ રીતે કહેવું કે હું ઈચ્છું તે બનવાની અપેક્ષા રાખો શ્રદ્ધાથી તું તારું નસીબ બદલી શકે છે એમ સતત એ કે મને કહેતા હતા વર્ષો પછી મદુરાઈની કામરાજ યુનિવર્સિટીના પદવીદાનના સમારંભમાં જાય છે વેંકટરામન એને એવોર્ડ આપવાનો હોય છે ત્યારે એવોર્ડ લેવા પહેલાં એ ગુરુને મળવા જાય તો બહુ બુઢા થઈ ગયા છે તે વખતે પણ એને જેને પગે લાગે છે કે કાલે મારો આવો કાર્યક્રમ છે કે તો કે મને આમંત્રણ નથી હું આવી શકું તો કે હું બેઠો છું ને તમે શું કામ ના આવું કે બીજે દિવસે તેડી જાય છે અને પહેલી લાઇનમાં બેસાડે છે અને પછી વેંકટરામનને કહે છે કે આજે તમે તમે જે મને એવોર્ડ આપો છો એના પાયામાં મારા ગુરુ છે આ બેઠા કે સૌરવ અને વેંકટરામન કહે છે કે જો એવા હોય તો માથી આવી જાઓ ત્યારે કલામ કહે છે ગુરુજીને કે તમે જે મેં મને સ્વપ્ન આપ્યા હતા એ મેં પૂરા કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ગુરુ કહે છે કે મેં તને આટલા સ્વપ્ન નહોતા આપ્યા કે કેવો ગુરુ કેવું શિષ્ય તો અર્જુનને દ્રોણાચાર્ય કૃષ્ણને સાંદીપની એ તો પૌરાણિક માણસો છે હતા કે નહીં આપણે ખબર નથી વિવેકાનંદ રામકૃષ્ણ હતા એ આપણે ખબર છે પણ એક નાનકડા ગામના આવા બે ગુરુ શિષ્યો એમાંના વન ઓફ ધેમ એ હતા ગુરુએ રૂંધાતા શબ્દોમાં કહ્યું તે તારા દેહોને તો સિદ્ધ કર્યા જ છે એટલું નહીં પણ કલામ હું એને પાર કરી ગયો છે જુઓ એક એકથી હાઈટ જુઓ આ બધાની ખુદ રાષ્ટ્રપતિ પણ ગળગળ થઈ ગયા હતા મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટ ટેકનોલોજીના ત્રણ પ્રાધ્યાપકો પ્રોફેસર સ્પેન્ડર પ્રોફેસર પાંડલાઈ અને પ્રોફેસર નરસિંહરાવ એરોનોટિક્સમાં એનો પરિચય આપતાં કહે છે કે આ દરેક વ્યક્તિ એક વિશિષ્ટ વ્યક્તિત્વ હતું વિદ્યાર્થીઓને બૌદ્ધિક ભૂખને કેવળ પ્રતિભાને અથાગ ઉત્સાહથી સંતોષવાના એક જ ભાવથી આ ત્રણેય જણા કામ કરતા હતા કોમર્શિયલ ટીચર નહોતા કે અડધો ટાઈમ ટ્યુશન ને બાકી અહીંયા એવું નહોતું પાંડલાઈ વિશે કહે છે સોરી સ્પોન્ડર એને કહે છે કે તું એરોનોટિક્સ એન્જિનિયરિંગ લે ભવિષ્ય એનું છે એમ પૂછે છે ત્યારે સ્પોન્ડર એને કહે છે ક્યારેય પણ ભવિષ્યની તકો વિશે ચિંતા ન કરવી બલકે હું જે મારા પસંદગીના ક્ષેત્રમાં જવા માગું છું તે વિશે ઊંડી મહત્વાકાંક્ષા અને પ્રચંડ ઉત્સાહ કેળવી એનો પાયો મજબૂત કરવો ભવિષ્યની ચિંતા ન કર પાંડલાઈ વિશે કહે છે કે તે પ્રબળ બૌદ્ધિક ચારિત્રને વિદ્વતાથી છલકાતા હતા અને અહમનો છાંટો પણ એનામાં ન હતો અને એમનાથી સમત અસમત થવા વિદ્યાર્થીઓને સમ સો ટકા છૂટ હતી કોઈ શિક્ષક છૂટ ના આપે બેસ બેસ તને ખબર ન પડે આવા શિક્ષકો ઓછા છે કે જે અસહમત થર વી એગ્રી ટુ ડિસએગ્રી અંગ્રેજીમાં કહેવાય છે એના માટે કે આપણે બે સહમત નથી એ બાબતમાં સહમત છીએ શંકરાચાર્યનું વાક્ય છે વી એગ્રી ટુ ડિસએગ્રી આ એમાંના એક શિક્ષક છે સ્પોન્ડર ઉપર કલામ ફેદા છે એમઆઈટીમાંથી એમઆઈટીમાંથી વિદાય વળાય જે ફોટો પડે એમાં કલામ ત્રીજી લાઇનમાં ઊભા હતા ત્યારે સ્પોન્ડરે એને બોલાવ્યા કે મારી બાજુમાં બે સ્ટુડન્ટ છે બાજુમાં બેસ્ટ શું કામ તો કે તું મારો શ્રેષ્ઠ વિદ્યાર્થી છે અને તારો સખત અભ્યાસ ભવિષ્યમાં તારા શિક્ષકોનું નામ ઉજ્જવળ કરવાનો છે હજી તો સ્ટુડન્ટ છે ત્યારે આ વાત એના શિક્ષક જેને વિઝન કહેવાય વિઝન શબ્દ બહુ મોટો છે આ વિઝન કહી શકાય એવા શિક્ષકોવાળા વાળા શિક્ષકો હતા અને પછી વિદાય આપતા કહ્યું કે બેટા ઈશ્વર જ તારી આશા તારો આધાર તારા માર્ગદર્શક બને અને ભવિષ્યમાં તારી યાત્રાના પગ ઉપર અજવાળું પાથરે પિતા અને લક્ષ્મણ શાસ્ત્રી આપેલી દઢ સજા આ બધી વ્યક્તિઓએ એનામાં ફિક્સ ફિક્સેશન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એ કર્યું કેવા અદ્ભુત શિક્ષકો માત્ર આત્મકથા વાંચી છે ત્યારે આપણે ઘણી વાર અફસોસ થાય કે મને આવા શિક્ષક મળ્યા હોત તો કેવી મજા આવત તો આ એક આપણામાં તરસ પેદા કરે એવા શિક્ષકો એની એ વાત કરે છે વ્યાવસાયિક માર્ગદર્શક જે એના પાસે આવ્યા એનો પણ આપણે થોડો ઝાંખી કરીએ પહેલાં વિક્રમ સારાભાઈ છે ભારતે જે અદભુત લોકો આપે છે અદભૂત એમાં વન ઓફ ધ મીઝ વિક્રમ સારાભાઈ તમે અમદાવાદની કોઈ પણ જાણીતી સંસ્થામાં જાજો વિક્રમ સારાભાઈએ સ્થાપી હશે જુઓ આઈઆઈએમ ફાઉન્ડેડ બાય વિક્રમ સારાભાઈ અટીરા સારાભાઈ વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર પીઆરએલ પછી એક એની બેને સ્થાપી છે એ પણ સંસ્થા હું જ્યારે પહેલીવાર મૃણાલીબેન સારાભાઈને મળ્યો ત્યારે મેં એને કહ્યું કે મૃણાલીબેન મારું જો હાલે તો હું અમદાવાદનું નામ વિક્રમમાં બાદ કરી નાખું મૃણાલીબેન રોઈ પડે મને કે તમે આ પહેલાં બોલનારા છો પછી છેલ્લે અમે આ ત્રણેય જણા જે ભાઈ બેઠા છે અમે ત્રણેય જણા એમને મળ્યા હતા એટલા જ ગ્રેસફુલ એની આત્મકથા વાંચવા જેવી છે નામ તો ભૂલી ગયું એનું પણ સુંદર આત્મકથા મૃણાલીબેન એ પણ નેવું જીવ્યા અને પત્ની પ્રતિભાશાળી કે પતિ પ્રતિભાશાળી નક્કી નહોતું થતું આ સાયન્ટિસ્ટ જબરા તો ડેન્સર જબરી ઇન્ટરનેશનલ ડેન્સર આ ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ રોકેટ બોયસ કરીને એક ઓટીટી ઉપર સિરિયલ છે હું બોલતો રહ્યો હું તો નેટફ્લિક્સ કે સોની લીવ કોઈક ઉપર છે બે હપ્તામાં રોકેટ બોયસ છે એ એમાં ભાભા અને સારાભાઈ બંનેનું સાયકલ ઉપર પહેલું રોકેટ લઈ ગયા છે એ લોકો દરિયા કે ફેલ ગયું પણ એ બધી એની સ્ટ્રગલ જુઓ તમે બાબાને તો મારી નાખવામાં આવ્યા કદાચ વિક્રમ સારાભાઈને પણ મારી નાખવામાં આવ્યા છે કદાચ આપણે ખબર નથી પણ એ એમાંથી આનો પ્રભાવ વિક્રમ સારાભાઈનો પ્રભાવ કેવો હતો તો એ કહે છે કે જો ઘરના ઉછેરમાં લક્ષ્મણ શાસ્ત્રી જલુલુદ્દીન પિતા અને શમશુદ્દીન અભ્યાસમાં આ શિક્ષકો તો પ્રોફેશનલ કારકિર્દીમાં વિક્રમ સારાભાઈ કલામની બધી સિદ્ધિઓ જે મળી છે એ બધા સ્વપ્ન વિક્રમ સારાભાઈ આપ્યા હતા એને જેનું સ્વપ્ન એણે આપ્યા એને નક્કર સ્વરૂપ રિયલાઇઝેશન કલામે કરી નાખ્યું કારણ કે વિક્રમ સારાભાઈ જીવ્યા ને સેવન્ટીઝમાં ચાલે ગયા બહુ નાની ઉંમરે ચાલે ગયા છે પરિચયની શરૂઆત થાય છે ટીઆઈ ઇન્ટરવ્યુ છે જેવા કલામ રૂમમાં પ્રવેશે છે કે સારાભાઈનો અવ્યક્ત સ્પર્શ થાય છે જુઓ ક્યારેક હોવું જ ઇમ્પોર્ટન્ટ છે પ્રેમ કરો ભેટું મોટા મોટા વાર આઈ લવ યુ ને એવા બોલવા કાંઈ જ નહીં ચૂપચાપ બેઠા છે સારાભાઈ પણ એનું હોવું એ સામી વ્યક્તિ માટે અદ્ભુત બની જાય છે કૃષ્ણમૂર્તિ એના માટે શબ્દો વાપરે છે ઇઝનેસ આ ઇઝનેસ હોવી એની વાત કરે છે કે હું હજી અંદર પ્રવેશ્યો ત્યારે મને થયું કે જણે મને સારાભાઈ બહુ જ હૂંફ આપતા હતા જેવો હું ખંડમાં પ્રવેશ્યો કે તરત મને એની મૈત્રી અને હૂંફનો પ્રવેશ અનુભવ થયો ઇન્ટરવ્યૂના સંદર્ભમાં સારાભાઈ એને કેવી રીતે મૂલવ્યા સારાભાઈના પ્રશ્નો મારા વર્તમાન જ્ઞાન કે કૌશલ્યને ચકાસતા જ નહોતા હું શું ભણ્યો છું એ પૂછું જ નહીં એણે પણ મારા એના બદલે મારામાં જે સંભાવનાઓ હતી પોસિબિલિટીઝ હતી એને એ ચેક કરતા હતા તે મારા સામે કશાક વિશાળતાના સંદર્ભમાં જોતા હતા આ સમગ્ર વાતચીત મારા માટે સત્ય સમીપે ઊભવા જેવી રહી એ મને એમ થયું કે વિક્રમ સારાભાઈ બોલે સત્યની બાજુમાં ઊભો છું એવું હું ફીલ કરતો હતો જેમાં મારું સ્વપ્ન જાણે એક મોટી વ્યક્તિથી ઢંકાયેલું હતું કેટલીક વ્યક્તિઓની પાસે બેસો તો આપણે પણ લાર્જર ફીલ કરીએ છીએ કેટલાક સામે બેસીએ તો નેગેટિવિટી ફીલ કરીએ છીએ કે ભાઈ અહીંયાથી હટો જેમ ઓઇલ ટેન્કર ઉપર લખ્યું છે ને કે આ વાહનથી દસ ફૂટ છેટા રહેવું તેમ કેટલીક અહીંયાએ લખ્યું છે કે આ ભાઈથી દસ ફૂટ છેટા રહ્યો જ્યારે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે એને ન મળીએ તો પણ આપણે એની હાજરીમાં બેઠા એની હું આજે પણ આપણે રામકૃષ્ણ કે વિવેકાનંદ કે ગાંધી કે જે કોઈ આવા લોકો છે એને વાંચીએ પાંચ હજાર વર્ષ પહેલાં બુદ્ધને વાંચીએ તો પણ આપણે એમ થાય કે વીઆર સિટિંગ વિથ બુદ્ધ બુદ્ધ જેને આપણા ખભા ઉપર હાથ રાખીને બેઠા હોય આ એવો જ ફિલિંગ વિક્રમ સારાભાઈ સાથે કરે છે અને બીજા વાક્યો બે ત્રણ લખે છે એ કે સારાભાઈનો ઉત્સાહ ચેપી હતો એના થુંબાવાના સમાચાર માત્રથી લોકો વર્કશોપ પ્રયોગશાળામાં આખો વિદ્યુત સંચાર થઈ જતો હતો આવે છે એ સામાન્ય માણસો કામ કરવા માંડી જતા હતા એ લેવલ નહીં ચેપ એનું હતું પ્રોફેસર સારાભાઈના ધ્યેયમાં ક્યાંય અસ્પષ્ટતા નહોતી તે કદી સૂચનો ન કરતા ઉલટું આપણે દ્વારા કોઈ નવી વણખેડી ભૂમિ તરફ દોરી જતા જે ઘણીવાર કલ્પ્યા પણ ન હોય એવા નિર્ણયો તરફ લઈ જતા હું કહું છું એ તમને એક સેકન્ડમાં જ નહીં સમજાય સમજાય તો હું પગેલા કહેશ તમને પણ અદ્ભુત વાક્યો છે આ બધા જો એનું મનન કરો આના ઉપર સેમિનાર કરાયા એવા વાક્યો છે આ બધા જેને કહી શકાય પ્રોફેસર સારાભાઈએ દરેક વ્યક્તિની કુશળતા અને જ્ઞાનનો મહત્તમ ઉપયોગ કર્યો ઉતારી ન પાડ્યા બેસ બેસ તને શું ખબર પડે એમને કહ્યું એની વિઝનથી બધી વાર બહાર પાડી અને હંમેશા આશાને ઉત્સાહથી છલકાતા હોય છે આમ ડગલેને પગલે એને પ્રોત્સાહન મળતું રહ્યું કલામને એણે ટીમના એક નેતા તરીકે ઘડવા માંડ્યા વિવિધ કાર્યો સોંપતા ગયા જવાબદારીઓ વધારતા ગયા અને ઉત્તમ નેતા એને બનાવ્યા ત્રીસમી ડિસેમ્બર એકોતેરના એ અચાનક મૃત્યુ પામ્યા ત્યારે છેલ્લી વાતચીત એણે કલામ સાથે કરી હતી થુંબાથી અને કીધું છું કાલ સવારે આવી જાવ મારે મળવું છે કાલ સવારે ગયા ત્યારે હોટલમાં એનું બોડી પડ્યું હતું અને એનું બોડી લઈ અને જવાબદારી અમદાવાદ કલામના હાથમાં હતી કલામની શું હાલત હતી ભગવાનને ખબર પડે પણ અંજલી આપતા એ લખે છે કે હું પ્રોફેસર સારાભાઈને ભારતીય વિજ્ઞાનના મહાત્મા ગાંધી માનું છું તેમની જેમ સમૂહમાં નેતૃત્વના ગુણ કેળવવા અને વિચારો અને આચાર્યની પ્રેરણા આપનારા અમે માણસ ગણ્યા છે આમ એને દ્રષ્ટાંતરૂપ એવું વિશેષણ આપીને ભવ્ય અંજલી કહી આપી છે અને કહ્યું છે કે એમણે મારા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે આ પહેલો પ્રભાવ વ્યવસાયિક બીજા હતા પ્રોફેસર સતીષ ધવન અને ડૉક્ટર બ્રહ્મપ્રકાશ આ બંને પછીના ઈસરોના વડાઓ થયા છે ધવન ઈસરોના વડા છે પુષ્કળ એના પાસેથી પ્રેરણા છે અને આ સતીશ ધવનની ડિગ્રી જુઓ મને તો બોલતા જ નહીં આવડે કારણ કે હું તો બીએ થર્ડ ક્લાસ છું અને થર્ડ ક્લાસ એટલે છું કે ફોર્ટ ક્લાસ હતો નહીં પણ તમે આ સતીશ ધવનની ડિગ્રી જોજો એક માણસ કેવું ભણી શકે છે ગૂગલી બોલ જેવી જેવીની ડિગ્રીઓ છે જુઓ શું ભણ્યા હતા બીએસસી વિથ મેથેમેટિક્સ અને ફિઝિક્સ ગણિત અને ભૌતિક શાસ્ત્ર પછી અંગ્રેજીમાં એમ એ હવે ક્યાં ફિઝિક્સ ને ક્યાં એમ પછી મેકેનિકલ એન્જિનિયરિંગમાં બી પછી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં એમએસ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ અને ગણિતમાં પીએચડી આ કીધી જીવ્યો હશે એ તો સવાલ છે બને ભણે જ કર્યું છે આપણે ત્યાં ભણતર પૂરું કરવું એ સમસ્યા છે અને આ ભાઈ પૂરા જ નહોતું કરતા ભણ્યા જ કરતા હતા એવર લર્નિંગ કોન્સ્ટન્ટ લર્નિંગ જે આજે કહેવાય છે શિક્ષણમાં એના વિશે કેવા હળવા હતા જ્યારે વડાપ્રધાનને મળવાની દરખાસ્ત મળી ત્યારે કલામ પાસે વસ્ત્રો નહોતા પહેરવાના તદ્દન સાદા વસ્ત્રો હતા ત્યારે અને કલામે કહ્યું કે આ કપડામાં કેમ મળવા જશું આપણે ત્યારે ધવને હસતા હસતા કહ્યું કે તું તારા સફળતાના વસ્ત્રોથી સજ્જ છું ચિંતા ના કર એની એક સલાહને યાદ કરતાં કહે છે કે સ્વપ્ના સાચા પડે તે પહેલાં સ્વપ્ના સેવવાના છે કેટલાક લોકો પોતે જીવનમાં જે ઈચ્છે છે તેના તરફ આગળ વધે છે બીજા પોતાના પગ રોકે છે ને આગળ વધવાની શરૂઆત જ નથી કરતા કારણ કે તેમને પોતાને શું જોઈએ છે તે ખબર જ નથી હોતી એ જાણતા જ નથી હોતા આવી સલાહો એને સતત આ કલા ડૉક્ટર કલામને આપતા રહ્યા બીજા હતા બ્રહ્મપ્રકાશ એ મેટલરજી ધાતુવિદ્યાના નિષ્ણાત હતા અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એના વડા હતા કલામને એના ઉપર ખૂબ માન હતું બહુ જ ઉશ્કેરાયેલા હતા બ્રહ્મપ્રકાશ ક્યારેક મિટિંગ છોડીને ભાગી પણ જતા પણ પછી કલામ કે એ જ કરતા કલામ સૌથી જુનિયર હતા પણ કલામ કંઈ પ્રકાશ મંજૂર કરી દેતા કે કલામ એને કહ્યું હો જાયગા વાત પૂરી એમ કલામને એમના માળીવ શોભાનો પરિચય ત્યારે થયો જ્યારે એસએલબી પ્રથમનું ઉડ્ડયન નિષ્ફળ ગયું માથે જઈને પડી ગયું ત્યારે ખૂબ નિષ્ફળ થયું અને કલામ હતાશ થઈને સૂઈ ગયા બીજે દિવસે સવારે જમ્યા પણ નહીં પણ જ્યાં સુધી કલામને જમ્યા ત્યાં સુધી બ્રહ્મપ્રકાશ પણ જમ્યા પાછા પોતે પણ અને ભોજન દરમિયાન તેમને આશ્વાસન આપીને હળવા કરી દીધા કલામ લખે છે કે ડૉક્ટર બ્રહ્મપ્રકાશે મને આ પીડાદાયી સમય દરમિયાન ખૂબ મદદ કરી હતી એને એન્ડલી આપતા એ લખે છે કે વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રના તોફાની પાણીમાં તે મારા સુકાન જેવા હતા એક એવા ડાપણથી ભરપૂર સલાહકાર હતા કે જ્યારે હું મારા હેતુઓ ચૂકી જતો ત્યારે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડતા હતા ડૉક્ટર બ્રહ્મપ્રકાશે મને સારાભાઈ પાસેથી જે ગુણો મળ્યા હતા એને માત્ર દ્રઢ ન કર્યા પણ તેના નવા પરિમાણોના પણ દર્શન કરાવ્યા ફરીથી કહું છું આ બધા શબ્દો સેમિનારના શબ્દો છે આખો આખો દિવસ સમજાવી શકાય એવા શબ્દો છે તે મૃત્યુ પામે છે ત્યારે લખે છે કે વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રના સર્જક હતા તો બ્રહ્મપ્રકાશ સંચાલક હતા આ સંસ્થાને પોષણની તીવ્ર જરૂર હતી ત્યારે એની પોતાની પાંખમાં લઈને એને પોષી હતી એક દુબળા શરીરવાળા બૌદ્ધિક પ્રતિભાશાળી હતા હું એમને વૈજ્ઞાનિકોના સંત તરીકે એને માનતો હતો આ બંને વડાઓ તરફ સતત આદર આ પુસ્તકમાં કલામ આદર પ્રગટ કર્યા કરે છે હવે આવે છે આડકતરા માર્ગદર્શકો આડકતરા પણ માર્ગદર્શકો છે એમાં પહેલાં લોકોએ સીધો ફાળો એના ઘડતરમાં આપ્યો છે તો કેટલાકે આડકતરો ફાળો આપ્યો છે એમાં સૌથી પહેલી છે એની બેન જોરા નાની બેન છે પણ જોરા છે આઈ એમઆઈટીમાં એટલે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ કરવા માગતા હતા ત્યારે એક હજાર રૂપિયા ફી હતી જે કલામ કે કલામના બાપ પાસે હતી જ નહીં પિતા આપી શકે એમ નહોતા ત્યારે બેન જોરાએ બંગડીને હાર ગીરવી મૂકીને એને ફી ભરી હતી બહુ નાનું કામ છે છાપામાં કોઈ દી ના આવે એવું કામ છે પણ એક વ્યક્તિની આખી પ્રતિભાને બહાર આવી એક અંગ્રેજીમાં શબ્દ છે એક ટોપડી કદાચ ઘણા વાંચી હશે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ બહુ ઉત્તમ પુસ્તક છે સ્ટીફન કોવિનનું એમાં છઠ્ઠી હેબિટ બી સિનર્જેટિક સિનર્જેટિક બને સિનર્જેટિક એટલે શું કે એક એક બરાબર બે થાય સમજી લેવાનું ગણિતમાં બે થાય પણ જીવનમાં બે ન થાય એક પત્ની વતા એક પત્ની કેટલા થાય ધારો એટલા થાય અથવા ન પણ થાય એક વત્તા એક બે થાય બાર થાય બાવીસ થાય બે હજાર પણ થાય અને ઝીરો પણ થાય સિનર્જી કેટલે કરેલા કુલ સરવાળો ગણિતના કરતાં જીવનમાં જુદો જોઈ શકે છે હું એક નનકડોક દાખલો આપું એક શિક્ષક તરીકે માની લો કે હું બહાર ફરવા નીકળ્યો છું મારા ખિસ્સામાં સો રૂપિયા છેલ્લા સો રૂપિયા છે કાલથી કડકો છું આજે છેલ્લા સો રૂપિયા છે એટલે મને થાય છે કે આજે તો હું પુષ્કળ ખાઈશ નિરાંતે પીઝા બીજા જમાવીશ એમ માનીને હું બહાર નીકળું છું આનંદથી માણવા અને બહાર નીકળું છું અને બાજીની શેરીમાંથી એક છોકરો કે છોકરી નીકળે છે ઉદાસીન મો એ મારી સ્કૂલનો દસમા ધોરણનો વિદ્યાર્થી છે એની અને બ્રિલિયન્ટ વિદ્યાર્થી છે એની ઉદાસીનતા જોઈને હું પૂછું છું કે બેટા તને શું થયું તો કે સાહેબ કાલે એસએસસીની ફી ભરવાની છેલ્લી તારીખ છે મેં કોઈ હા તો કે સો રૂપિયા ફી છે મારા બાપ પાસે ફી નથી કાલે ને કાલે નહીં દઈ શકું મારા બાપે કીધું છે અને જો કાલે નહીં દઉં તો એસએસએની પરીક્ષા નહીં આપી શકું એટલે હું ઉદાસીન છું મારા ખિસ્સામાં સો રૂપિયા છે પીઝા ખાવો હોય છે નક્કી છે હવે મારે શું કરું એક વ્યક્તિ તરીકે પીઝા પસંદ છે એક શિક્ષક તરીકે આને જોઈ શકતો નથી જબરજસ્ત લડાઈ હાલે છે આમાં કે શું કરું પીઝા કે આ છેવટે શિક્ષક જીતે છે અને સો રૂપિયા હું એને મેં દીધા નથી હું તમને દાખલો આપું છું હવે જુઓ મેં વિદ્યાર્થીના હાથમાં સો રૂપિયા મૂકી દીધા વિદ્યાર્થીએ બીજે દિવસે ભરી દીધા વાત પૂરી ખાધું પીધું રાજ કીધું ના હવે વાત શરૂ થઈ હવે સિનર્જી શરૂ થાય છે જુજો વિદ્યાર્થી બ્રિલિયન્ટ છે દસમા ધોરણમાં નેવું ટકા એટલે સાયન્સમાં ગયો બારમા ધોરણમાં બીજા નેવું ટકા એટલે મેડિસિનમાં ગયો એમડી સુધી ભણી ગયો દસ વર્ષ ભણ્યો બ્રિલિયન્ટ સારામાં સારો સર્જન કે ડૉક્ટર થયો પછી એણે ચાલીસ વર્ષ કામ કર્યું કરોડો રૂપિયા કમાણો લાખો દર્દીની સર્જરી કરી હજારો દર્દીઓને સાજા કર્યા પુષ્કળ દાન આપ્યું પાયો કયો સો રૂપિયા તો સો રૂપિયાની કિંમત કેટલી સિનર્જિક કિંમત કરોડો રૂપિયા કરોડો દર્દી મેં જ્યારે સો રૂપિયા આપ્યા ત્યારે મને આ કાંઈ ખબર નહોતી મેં તો મારી ઉદાસીનતા દૂર કરો પકડાવી દીધા ભાઈ મને રવડાવ નહીં લઈ જા પણ એની સિનર્જી કે કિફેક જુઓ ક્યાં પહોંચી ગયા અને ક્યાં લેવલે ગાંધીજીને સુભાષ બાબુ મળવા ગયા ત્યારે ગાંધીજી બકરીનો પગ રિપેર કરતા હતા નહેરુને સુભાષ બેઠા હતા ગાંધી પિક્ચરમાં આ બહુ અદ્ભુત દૃશ્ય છે જુજો ત્યારે સુભાષે કીધું કે ઈસે તો ચૂવા બી નહીં ડરે સુભાષ માથા ફરલ સાવ જેને કહેવાય ગાંધીજીથી વિરુદ્ધ પણ તે વખતે શું હતું કે મતભેદના વિરુદ્ધ હતા મનભેર આજ જેમ ગાળા ગાળી નહોતા કરતા તેડી તો મત બદલ પણ છતાં ભેગા કયું ઈચ્છે ચુવા બી નહીં ડરેગા મોતીલાલ નહેરુએ દાંડી કૂચ પહેલાં કહ્યું કે આ દાંડી કૂચબૂટ ન કરાય કાંઈ નથી થાય અંગ્રેજો ફરકે ન પડે પણ દાંડી પછી જોઈ જ્યારે એને ત્યારે પગે લાગ્યા કે સોરી અમે ખોટા હતા આજે સિનર્જી કી છે અત્યારે આવા લેક્ચરો થાય છે લોકો સાંભળે છે સાંભળીને પછી જાય છે નહીં આમાંથી કોઈકને કાંઈક ક્યારેક કશું કસર કરી જાય છે અને પંદર વરસ પછી ખબર પડે છે કે એ પણ ગોવિંદ કાકા જેમ અબજોપતિ થઈ ગયો યા એણે આવું એક સંસ્થાન સ્થાપ્યું અને જબરજસ્ત સંસ્થામાંથી હજારો લોકોને તૈયાર કર્યા એનું પાયો આવું કોઈ ગીતાનું લેક્ચર સાંભળ્યું આવું કોઈક બીજું લેક્ચર સાંભળ્યું એ એને સાંભળતી વખતે પણ ખબર નહોતી સાંભળતી વખતે ખબર નહોતી કાકાએ કહ્યું તો બિચારો પરાણે આવ્યો હતો નકર ખરાબ લાગે ઉઠીને ડોનેશન માગો તો ન દે મુશ્કેલી થઈ જાય એટલે પરાણે આવ્યો હતો અનિચ્છાએ આવ્યો હતો પણ અનિચ્છાએ સાંભળતા 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 નાના કરતે પ્યાર કિસીસે કર બેઠે પંદર વર્ષ પછી સિનર્જીક ઇફેક્ટ આ કલામ ઉપર આ બધાની સિનર્જીક ઇફેક્ટ છે જે આપણને જોવા મળે છે જવરાનું એક નાનકડું કૃત્ય આપણને રાષ્ટ્રપતિ બનાવ્યા તમે જુઓ જોરાને ખબર પણ નહોતી કલામને ખબર નહોતી પણ એક બે ઘરેના ગુરુએ મૂક્યા તો આજે આ લેક્ચર થયું આ એની સિનર્જિક ઇફેક્ટ છે જુઓ તમે જોરાને કારણે આ લેક્ચર ગોઠવાનું છે આજે બીજા છે પ્રોફેસર શ્રીનિવાસન એમઆઈટીમાં જ્યારે એને પ્રોજેક્ટ સોંપાડો ભણતા હતા ત્યારે ત્યારે કલામનું કામ જરાક સામાન્ય થઈ ગયું એટલે શ્રીનિવાસને કહ્યું કે આ કામ નહીં ચાલે કે એટલે કલામે કહ્યું મને એક મહિનો આપો તો હું આ કામ પૂરું કરી આપું શ્રીનિવાસન કે એક મહિનો નહીં મળે ત્રણ દિવસ મળશે એક મહિનાની મુદત ત્રણ મહિના દિવસમાં આપી રાત દિવસ જાગીને કલામે જે કામ કર્યું એ એટલું ઉત્તમ હતું કે ત્રીજે દિવસે શ્રીનિવાસન ભેટી પડે હી ચેલેન્જિંગ ભલે ભલે કરી આવજે બને પણ ટાઈમ નથી એમ ન કીધું ત્રણ દિવસ એટલે ત્રણ દિવસ કરવું જ પડશે જેટલી ચેલેન્જ જબરજસ્ત એટલું અંદરથી બહાર જે પ્રતિભા આવે છે જીનિયસ એ ઝડપથી આવવું છે ત્રીજા છે સ્વામી શિવાનંદ સરસ્વતી ઋષિકેશમાં આજે પણ ડિવાઇન લાઈફ એસોસિએશન જેનું હવાઈ દળના ઇન્ટરવ્યૂમાં ફેલ ગયા નિરાશથી ઋષિકેશ હાલે ગયા ફરવા અને કંટાળીને શિવાનંદ આશ્રમમાં ગયા અને શિવાનંદ પાસે બેઠા અને શિવાનંદને પોતાની માથું કૂટીને નિરાશાઓ કહી ત્યારે શિવાનંદે સ્મિત કરીને કહ્યું કે જો જે ઈચ્છા હૃદયને આત્મામાંથી ફૂટે છે એ શુદ્ધને તીવ્ર હોય તો લો લોહ ચુંબકીય અને વિદ્યુત સમાન પ્રબળ ઉર્જા ધરાવે છે રોજ રાત્રે મન ગાઢ ઊંઘમાં ઉતરે ત્યારે આ ઉર્જા વાતાવરણમાં આવે છે અને દરરોજ સવારે તે વૈશ્વિક પ્રવાહોની શક્તિથી પ્રબળથી ચેતન મનમાં પાછી આવે છે આખું સાયન્સ છે અને ગાઢ કલ્પનામાં કરાય છે ત્યારે પ્રગટ થાય છે યુવાન દોસ્ત જે રીતે તને અનંત અને હંમેશ થના સૂર્યોદય અને વસંત પર શ્રદ્ધા છે એટલી જ આ અમૃત વચન ઉપર તું શ્રદ્ધા રાખજે કે તું ધારી કરી શકીશ પછી એણે કહ્યું કે તારી જે નિયતિ છે તેનો સ્વીકાર કર આ બહુ નિરાશ થઈ ગયા હતા નોકરી ન મળી એટલે ત્યારે કહે છે તારે નિયતિનો સ્વીકાર કર જીવનમાં આગળ વધ તારી નિયતિમાં પાયલોટ બનવાનું નથી તારા નસીબમાં શું બનવાનું લખ્યું છે તે અપ્રગટ છે પણ પ્રથમથી નિશ્ચિત છે એને શોધ તારા અસ્તિત્વ સાથે અનુભવ કરી પ્રભુની ઈચ્છાને સમર્પિત થઈ જા આ આ વાક્ય અદ્ભુત વાક્ય જે કલ્પના કરી શકો પછી ક કલામ કે છે કે છિન્ન ભિન્ન થઈ જવાની તૈયારીમાં એક શિષ્યને સાચો માર્ગ બતાવવા એક ગુરુ હાજર હતા અજાણતા એણે આ વાક્ય બોલ્યું કલામને તારી દીધા પછી કૃષ્ણમેનન આવે છે આપણા ડિફેન્સ મિનિસ્ટર હતા હા નંદી પ્રોજેક્ટમાં એક જે મશીન બનાવી ઉડાડી શકાયું હતું તો એ કૃષ્ણ એ મોડેલ વિકસાવવાની વાત કરી અને ફરી આવ્યા ત્યારે એ મોડેલ તૈયાર હતું અને ઉડવા તૈયાર હતું ત્યારે કોણ અંદર બેસે કે આ તો બિન અનુભવી કલામે બનાવ્યું હતું ઉપર જેને સીધું ધણામ કરતું નીચે આવે તો ગયો જે બેસે એ ગયો સમજી લેવાનું કલામ મૂજા હતા ત્યારે કૃષ્ણમેને કીધું હું બેસીશ તમે ચિંતા ના કરો કૃષ્ણમેનન બેઠા અને એને જ પાયલોટ બનાવ્યા અને ઉડ્યા અને નીચે આવ્યા તે અભિનંદન આપ્યા તમે કલ્પના કરો ડિફેન્સ મિનિસ્ટર જ્યારે તમને અભિનંદન આપે એક છગનીઓ અભિનંદન આપે તો રાજી રાજીવજી કારણ કે અભિનંદન આપ્યા જેને હું લાયક નહોતો ત્યારે કૃષ્ણમનન જેવા આપે એને કઈ હાઈટ ઉપર પહોંચાડ્યા હશે પછી ઇન્દિરા ગાંધી એસએલવી થ્રીના પછી પ્રોફેસર ધવન અને કલામને ઇન્દિરા ગાંધીએ મળવા આમંત્રણ આપ્યું વિજ્ઞાન પેનલની મિટિંગમાં પ્રોફેસર ધવને બધી વાત કરી ત્યારે કાર્યક્રમ પૂરો થાત પણ ઇન્દિરાએ અચાનક કલામને કહ્યું કલામ અમે તમને સાંભળવા ઈચ્છીએ છીએ કલામ ખચકાઈ ગયા બોલ્યા પણ આ ઘટનાએ એનો આત્મવિશ્વાસ વધારી નાખ્યો એટલે જ્યારે ઇન્દિરા ગાંધી મૃત્યુ પામ્યું ત્યારે એણે કહ્યું કે શ્રીમતી ગાંધીનું મૃત્યુ વૈજ્ઞાનિક સમાજ માટે અત્યંત ખોટજનક હતું આ આ રોકેટ બોયમાં પણ તમે આ એનો ઇન્દિરા ગાંધીનો જબરજસ્ત જ્યારે એટમ બોમ્બ ફોડવાની વાત આવે છે ત્યારે બહુ મોટો બનાવ એને બનાવ્યો છે તેવી રીતે પ્રોફેસર રાજા રમન જે વૈજ્ઞાનિક સલાહકાર હતા એ પણ કલામને ઓળખી ગયા અને જેવી એસએલબી બી ફ્રી સફળ જેવું કે તરત કલામને ઉપાડીને ડીઆરડીઓમાં મૂકી દીધા અને જવાબદારીઓ સોંપી દીધી આર વેંકટરામન સંરક્ષણ પ્રધાન હતા એને પણ જી એમડીપીનો કાર્યક્રમ રજૂ કરો ત્યારે કલામને થયું કે આનું આનું ફંડિંગ કોણ આપશે આપશે કે નહીં ત્યારે વેંકટરામને એક સેકન્ડમાં સહી કરી અને ફંડ મજૂર કરી દીધું ભલે તું કરશ ને જા થઈ જા શકીએ એવા જ પ્રોફેસર અરુણાચલમ એ પણ એવા જ હતા કેસી સંરક્ષણ પ્રધાન હતા અને અગ્નિનું ઉડ્ડયન સફળ ગયું રાત્રે બધા ઉત્સાહમાં હતા ત્યારે પંતે કલામને કહ્યું કે કલામ અગ્નિની ઉજ્જવળતા સફળ ઉજવવા શું કરવું જોઈએ એમ ઈચ્છો છો તમને શું જોઈએ છીએ આપણે શું મગજ સાહેબ પ્રમોશન આપણે તો પ્રમોશન કા ને કાં પ્રમોશન બે જ જોઈએ આપણે તો નોર્મલી એટલે એને આવી રીત સંદર્ભમાં પૂછ્યું કે તમને શું જોઈએ છીએ ત્યારે કલામે કહ્યું ક્યારેય સીમાં દસ હજાર છોડવા વાવું જો માગણી કેવી છે આ ખ્યાલ આવી જશે કલામ લખે છે કે ત્યારે તેમનો ચહેરો મૈત્રી ભાવથી જળહળી ઉઠ્યો કલામ તમે તો અગ્નિ માટે ધરતી માસાના આશીર્વાદ માગી રહ્યા છો કે આ ઉપરાંત રાજીવ ગાંધી પીસીએલએ એવા બધાના પ્રોત્સાહનના શબ્દો પણ કલામ પૂરા પાડે છે એવા બીજા સાથીઓ જેમાં નારાયણન પ્રોફેસર ઓડા પ્રોફેસર સુધાકર જયચંદ્રબાબુ શિવકૃષ્ણ રામકૃષ્ણ નાયર શિવ કામિનાથન એ બધાની પ્રતિભાનું નિરાંત કલા વર્ણ અને એક જ વાત આ બધાને કારણે હું આગળ છું હું જ આગળ નથી આ તો મારા સહાયકો હતા નહીં આ બધાને કારણે હું આગળ છું એ જે વાતથી અગત્યની છે આ પ્રભાવ પહેલો ભાવ ટાઈમ પૂરો થાય છે મારો પણ બીજો છે એનું વ્યક્તિત્વ આખી આત્મકથામાંથી કેવું જોવા મળે છે કેમ કે આત્મકથામાં આપણે વ્યક્તિનું વ્યક્તિત્વ જ ચેક કરવાનું છે તો બાળપણથી પ્રતિભાશાળી દેખાય છે એક એક લીટીમાં હું બોલું છું પાંચ જ મિનિટ છે ભારતમાં બાળપણથી પ્રતિભાશાળી દેખાય છે અત્યંત કાર્ય કુશળ એક્સપર્ટ મેનેજર જેને કહેવાય એ પણ દેખાય છે પુષ્કળ અધ્યયન કરે છે પુષ્કળ વાંચે છે મને મેં તમને કહ્યું રાષ્ટ્રપતિ ભવનમાં બેસવાની જગ્યા જ નહોતી અમે ખસેડી ખસડીને ખસડીને બેઠા કામ અમે ઉમાશંકર જોશીને ઘરે હું જોયું છે કે ચોપડી ઉપર જ બેસી ગયા પછી કંટાળીને કાં કલામમાં અમે જોયું હતું પછી અવતરણો જે આપે છે પહેલું અવતરણ અથર્વવેદનું આપે છે છેલ્લું અવતરણ કોઈકનું આપે છે લેખન ડાયરી લખતા હતા અને પુષ્કળ પુસ્તકો પણ લખ્યા અધ્યાત્મમાં નાનપણથી અને રસ છે ઋષિ મેં કહ્યું ઋષિ જ છે એ માણસ એટલે આ બધાનો પ્રભાવ એના ઉપર દેખાય છે નેતા છે સારામાં સારું નેતૃત્વ એમણે કર્યું છે આ ઉપરાંત થોડાના વાક્યો પણ જોવા જેવા છે એણે લખ્યું છે કે એક સારો નેતા કેવો હોઈ શકે એમના સાથીઓને તેમની પ્રતિબદ્ધતા કરતાં અને પ્રકલ્પમાં એક પૂરા સહભાગી કરતા નહીં સારો નેતા પરસ્પરની કદર કરે છે આ મેઇન વાત એની છે આ ઉપરાંત એ પ્રેરક હતા જેમ વિક્રમ સારાભાઈ એને પ્રેર્યા તેમ એણે પણ સતત બીજાઓને પ્રેરતા રહ્યા ઉત્સાહિત કરતા રહ્યા કોઈ જ નેગેટિવ એક ચોપડી છે એની ઇગ્નાઇટેડ માઇન્ડ્સ કદાચ ચોપડીનું ભૂલતોનું નામ છે આનંદની એક છોકરીને એમાં એને દાખલો આપ્યો છે કોલેજમાં એક સવાલ પૂછ્યો છોકરીએ એટલા ખુશ થઈ ગયા કે છોકરીને શું ને શું પ્રોત્સાહન મને જ અનુભવ છે મેં નાની નાની વાતો કરી બહુ જ પ્રોત્સાહન કરો 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 એટલી જ વાતો કરતા પાંચ મિનિટ બેઠા હતા પણ મેં તમને કહ્યું કેટલેક વ્યક્તિનું હોવું બોલવું આંખ ફરાવી એ પ્રેરકની નિશાની એનામાં પણ એક જ વાત સ્વપ્ના જુઓ બીજી કોઈ એણે વાત જ નથી કરી અને એણે કહ્યું છે કે સ્વપ્નામાં સોરી ઊંઘમાં સ્વપ્ન ન જુઓ સ્વપ્ન એવા જુઓ જેનાથી ઊંઘ ઉડી જાય એવા સ્વપ્નો તમારે જોવાના છે પુષ્કળ વિચારો એના દેખાય છે વલણના પ્રતિબદ્ધતાના સ્થિતિસ્થાપકતાના સર્જનાત્મક નેતામાં આવા કેટલાય ઓ છે એ અત્યારે કરતા નથી ભારતીય માણસ વિષય કે છે મોટાભાગના ભારતીયો તેમના સમગ્ર જીવન દરમિયાન બિનજરૂરી દુઃખી થાય છે કેમ કે તેમને પોતાના આવેગોનું નિયંત્રણ કેમ કરવું એ ખ્યાલ નથી રજનીશનું એક વાક્ય છે કે કેટલાક માણસો દુઃખના શોખીન હોય છે આ જ વાત આ જુદી રીતે અહીંયા કરે છે ભારતીયોની મુશ્કેલી એ છે કે તેઓ શૈક્ષણિક તકો કે ઔદ્યોગિક વ્યવસ્થાનો અભાવ ધરાવે છે પણ તેમની તકલીફ કયું ક્ષેત્ર લેવું તાર્કિક પસંદગી કેમ કરવી એનો વિવેક રાખતા નથી સમગ્ર રીતે આ આત્મકથાનું મૂલ્યાંકન કરીએ એકાદ બે મિનિટમાં તો આ એક આધુનિક ભારતના નિર્માણની કથા છે મેં કહ્યું ડોક્યુમેન્ટ છે ઇટ્સ નોટ એન ઓટોબાયોગ્રાફી ફિઝિકલી છે પણ ઇટ્સ એ ડોક્યુમેન્ટ બીજું આધુનિક ભારતના નિર્માણની કથા છે અંગત નિર્માણની કથા છે આ કથા માત્ર વિજયો તકલીફો અંગત કથા નથી પણ ટેકનોલોજીમાં આગળ આવવા કરતા આધુનિક ભારતના વિજ્ઞાન જગતની સફળતાઓ અને પછડાટોની કથા છે રાષ્ટ્રીય આશાઓ અને સહકારી પ્રયાસોની કથા છે અને ભારતની વૈજ્ઞાનિક સ્વયં નિર્ભરતા અને ટેકનોલોજીકલ કાર્યક્ષમતાની શોધની દંતકથા છે એમ પણ કહી શકાય સ્વાતંત્ર્ય પહેલાં જે કામો થયા તે સ્વાતંત્ર્ય મેળવી સ્થિર થવા માટેના હતા ગુલામીમાંથી મુક્ત થઈ સ્વાભિમાન જન્માવવાનું હતું પણ તે મળ્યા પછી બીજો જે તબક્કો થયો એમાં હવે પછાતપણું અભાવ ગરીબી દૂર કરી સ્વાવલંબી બનવાનું હતું એ કામ કલામની આત્મકથામાં આપણને જોવા મળે છે આ લોકો બધા લક્કી હતા કે નહેરુ એવા વગેરે સાથે હતા સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો હતા આ બધાના સહયાર પ્રયાસથી થયું છે હવે જુઓ અત્યારે કોઈ પણ નવી સંસ્થા બનતી છે આઈઆઈએમ આઈઆઈટી બધા બંધો પીઆરએલ જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ આજે કોઈ નથી જૂના નામે વખાણ થાય છે આ બધી સંસ્થાઓ આ પહેલી પેઢીએ તૈયાર કરી લીધી છે આ કથા પુરુષાર્થની છે કોઈ વ્યક્તિની અંગત કથા નથી સમગ્ર દેશની ઝંખનાની કથા છે આખો દેશ શું ઝંખના કરતો હતો એની કથા છે જ્ઞાત અજ્ઞાત લોકોના પુરુષાર્થની કથા છે સફળતા નિષ્ફળતા વચ્ચે દ્રઢ રહી કામ કરતા લોકોની કથા છે જેટલા મહાન વીરો હતા તેટલા જ આ લોકો મહાન હતા પહેલાં સ્વતંત્રતા મેળવવા મતતા હતા આ લોકો સ્વાવલંબી થવા મતતા હતા અને તેમણે મેળવ્યું પણ એટલે સંઘર્ષ અને સફળતા જ છે કલામ દ્વારા એ પણ દેખાય છે કે વ્યક્તિ ગરીબ છે પછાત છે પણ એને મૂંઝાવાની જરૂર નથી જો તે પોતાનો પ્રભાવ વિકસાવશે તો તે આગળ વધશે નવા ભારતમાં મહત્ત્વનું છે આગળ વધવાની ઈચ્છા બાકી બધું ગૌણ છે આ સ્વપ્ન જોવાની વાત આ કરે છે એકવીસમી સદીમાં જે વૈશ્વિકરણ ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે જે રીતે દુનિયા એક થઈ રહી છે આખા વલણો બદલાવાની વાત જે થઈ રહી છે નવા નેતૃત્વની જે વાતો થઈ રહી છે તેનું સમગ્ર માર્ગદર્શન આ પુસ્તકમાં તમને વર્ષો પહેલાં લોકોએ જે કામ કર્યું છે એના પાસેથી મળે છે ઉપરાંત આખી આ વાર્તા મેનેજમેન્ટની ટેક્સ્ટ બુક છે અત્યારે મેનેજમેન્ટ શબ્દ સૌથી મહત્ત્વનો શબ્દ છે ભગવાન પછીનો શબ્દ છે પણ મેનેજમેન્ટ પહેલો શબ્દ છે વોટ ઇઝ મેનેજમેન્ટ આ કથા વાંચો ત્યારે તમે જાણે એઝ ઇફ યુ આર રીડિંગ ટેક્સ્ટ બુક ઓફ મેનેજમેન્ટ એમાં આપણને લાગે છે તો આવી એક સુંદર કથા આત્મકથા જે એમ કહે છે કે વ્યક્તિ ગમે હોય પણ ધારે તો તે આગળ વધી શકે છે નવું ભારત નવી દુનિયા ઉત્તમ લોકો પ્રતિબદ્ધ લોકોની રાહ જુએ છે આવા લોકો માટે પુષ્કળ તક છે ફરિયાદનો જમાનો પૂરો થયો છે આજે કોઈ ફરિયાદ કરો આજે પુષ્કળ તકો છે આજના માટે જોબ માર્કેટ માટે વાક્ય વાપરી શકાય કે આજે નવરા રહેવું બેકાર રહેવું માણસની પસંદગી છે ભલે બત્રીસ ટકા લોકો બેકાર છે એમ છાપા કહે છે પણ આજે જે તકો છે જે આગળ નહોતી ગોવિંદભાઈ જે સંઘર્ષ કર્યો છે ગોવિંદભાઈ જ જાણતા હશે હજારવાર તકલીફો ભોગવી હશે આજે બધું રેડીમેડ મળે છે સ્ટાર્ટઅપ જેને આપણે કહીએ છીએ રેડીમેડ હવે માત્ર લાભ લેવાનો છે ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર એ જે ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરી એનું આખું પર્યાવરણ ઊભું કર્યું એ આ કલામની પેઢીએ આખું ઊભું કર્યું છે એમનું એક એક વાક્ય વાંચીએ તો આપણે લાગે કે આ વાત સાચી છે અને આજનું ભારત આ લોકોના ખભા ઉપર ઊભું છે જે વ્યક્તિ આ આત્મકથા વાંચશે એ આ નવી દુનિયાનો ચોક્કસ લાભ લઈ શકશે થેન્ક યુ કલામ સાહેબને ઓળખતા હોય એવી બે વ્યક્તિ એક તો આજના આપણા વક્તા હરેશભાઈ ધોળકિયા અને બીજા ગોવિંદભાઈ ધોળકિયા તો હું ગોવિંદ કાકા ખાલી આપને એક કે કારણ કે એટલા જે વ્યક્તિ ભાષા નથી જાણતા અને એ વ્યક્તિની સાથે એમની જે એક પ્રથમ મુલાકાત હતી એ કેવી હતી કાકા આપનો એક અનુભવ કલામ સાહેબ સાથેનો જો આપ વહેંચો તો બહુ મજા આવશે પ્લીઝ અમે કલામ સાહેબને એના પ્રભાવમાં ખૂબ તો એને મળવાનું મળે કેવી રીતે એટલે અમે ઈમેલ કર્યા કર્યા છ આઠ મહિના વરસ સુધી દર મહિનો થાય ઈમેલ કરીએ કે અમારે તમને મળવું છે આ કામ છે ટ્રાયબલનું કામ છે કિસાનનું કામ છે જુદું જુદું બધું લખ્યા કરીએ પણ એની કોઈ એપોઇન્ટમેન્ટ મળી નહીં પછી આઈઆઈએમમાં એક ભાઈની ઓળખાણ થઈ તો આઈઆઈએમમાં એ ભાઈએ એમ કીધું કે હું તમને એની મુલાકાત કરાવીશ સાથે સાથે વલ્લભભાઈ કથિરિયા એને વાત કરી તો કે અરે ખાસ એ તો મારા બહુ સ્નેહી છે હાલો હું તમને લઈ જાઉં એણે ફોન કર્યો તો સાહેબ કે હોમ બાર આવી જાવ તો અમે તો સોમવારે ગયા એટલે ત્યાં ગયા પછી અમે કીધું તમે હવે સુરત પધારો અમે હીરાની ફેક્ટરી છે ને તમે એકવાર જોવો કામ તો મારે ક્યાં હીરા લેવા છે તે હું આવું એટલે ભાઈ મેં કીધું એટલા માટે નહીં હું કિસાન પુત્ર છું અને ખેડતીની ગામડાની બધી વાત કરી મેં કીધું મેં તમને વાંચ્યા છે તમે ગામડામાં પેપર નાખવા જાતા ને ખાતા ને એ બધું અમે કર્યું તો કે હવે હું આવીશ ધન્યવાદ અને આવ્યા પથ્થરને હીરામાં તરાશવાનું કૌવત જે કાંડામાં હોય એ ગોવિંદ કાકા જાગતે જોયેલા સપનાને સિદ્ધ કરવાનું કૌવત જે હાડમાં હોય એટલે આપણા કલામ સાહેબ ગોવિંદ કાકા એટલે મેં કહ્યું પથ્થરને હીરામાં તરાશે અબ્દુલ કલામ એટલે આપણને બધાને એવું કહે છે કે સપનાને જુઓ અને એની પાછળ એને પામવા મંડી પડો પણ આખા પુસ્તકમાંથી જે વાત નીકળી તે હું પણ એક શિક્ષક છું એટલે મને એનો ગર્વ છે સંભાવનાઓને હકીકતમાં પલોટવા માટે જે હરદમ આપણને ધૈર્ય આપ્યા કરે અને શીખવાડ્યા કરે એ જેનામાં હોય એ શિક્ષક અને એવા શિક્ષક આજે આપણને સાંપડ્યા તે હરેશભાઈ ધોળકિયા એટલે ત્રણ ત્રિપુટી થઈ તે જીવનના અલગ અલગ તબક્કે એકબીજાને મળી હતી કલામ સાહેબ ગોવિંદ કાકા અને હરેશભાઈ ધોળકિયા એટલે નિયતિ આ નક્કી કર્યું હતું એટલે થોડાક મુદ્દા મેં લખ્યા કે શું હું બોલું આપણે આપણી જાતને અમુક પ્રશ્ન પૂછવા જોઈએ આજે કે મારા ઉપર કોનો પ્રભાવ છે હું એને ઓળખી શકું છું હું એની યાદી બનાવી શકું છું હું મારી સમસ્યાઓને બાજુ પર મૂકીને મારા કર્મમાં ઓતપ્રોત થઈ શકું છું ઈચ્છા અપેક્ષાઓ મારી જે પણ ઈચ્છા છે એને ખૂબ તીવ્ર બનાવીને એને મેળવવા માટે હું આમ એક જ દિશામાં તલ્લીન તો નહીં આજે શબ્દ વાપરું પણ એકાગ્ર થઈને હું કાર્ય કરું છું મને શું જોઈએ છે એની મને ખબર છે અને બહુ જ સુંદર વાત સિનર્જિક ઇફેક્ટનો પાયાનો પથ્થર હું બની શકું છું અને એને માટે મને મારામાં શ્રદ્ધા છે જો શ્રદ્ધા હશે કદાચ બધું જ થઈ જશે એટલે આટલો સુંદર આજનો આપણો જીવન સાનિધ્યનો જે મણકો થયો એને માટે હરેશભાઈ આભાર માનીએ એટલો ઓછો છે એટલે અઢળક અઢળક પ્રેમ સાથે એમને માટે તાળીઓ પાડીએ અને આપણે કાકાની લખેલી આત્મકથા હરેશભાઈને સપ્રેમ અત્યારે આપીએ કાકાના હસ્તે જ આપીએ હજી એક વાત કે અભયબંગ અને રાણીબંગ આવા તારલાઓ આપણા આજના જીવનમાં પણ છે તો હજી પણ હું એક તાર જોડું જે ગોવિંદ કાકા તરફ જ જોડાઈ રહ્યો છે અભયબંગ અને રાણીબંગને હાલમાં જ એસઆર કે નોલેજ ફાઉન્ડેશન તરફથી સંતોકબા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે એ કાકાના માતાજીના નામ પર દર વર્ષે સમાજમાં આવા સુંદર કામ કરનારા લોકોને શોધીને એ લોકોને આ એવોર્ડ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન તરફથી અપાય છે જેની વાત હરેશભાઈએ આપણને જોડી આપી તો આટલી સુંદર વાત અને આ સુંદર કાર્ય થઈ રહ્યું છે અભયબંગ અને રાણીબંગ કોણ છે તો એના માટેની એક નાની એક પુસ્તિકા છે સર આપણે એ લોકો સાથે ગ્રુપમાં શેર કરીએ અભયબંગને રાણીબંગ વાંચજો એમાંથી પણ ખૂબ જ આપણને પ્રેરણા મળી શકે એવી વાત છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયને વિશ્વરૂપ દર્શન જ્યારે અર્જુન ગભરાઈ જાય છે શ્રી કૃષ્ણની સામે એના ચોવીસમાં શ્લોકનું મને મોડે નથી આવડતું એટલે હું શ્લોક નહીં બોલીશ પણ એનો જે પહેલો ફ્રેસ છે એ મને બહુ જ ગમે છે નબઃ સ્પૃશમ દીપતમ એટલે ગગનચુંબી જ્યોતિર્ધર ગગનચુંબી જ્યોતિર્ધર એવા આજે આપણને કલામ સાહેબને સાંભળવાનો એવા જ ગગનચુંબી જ્યોતિર્ધર હરેશભાઈ ધોળાક્યાએ વાતો અને એવા જ ગગનચુંબી જ્યોતિર્ધર ગોવિંદ કાકાની હાજરીમાં આ બાબત થઈ આપણે બધા એના સાક્ષી બન્યા એટલે આપણે પણ એટલા જ ભાગ્યશાળી આપણા પોતાના માટે પણ ખૂબ તાળીઓ વગાડીએ આજે અને આજના સત્રનું સમાપન કરીએ